अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। किचन मिक्सर ग्राइंडर एवरीथिंग ओके नाउ बेडरूम यस मास्टर बेडरूम गेस्ट बेडरूम फाइन एंड दिस इज ड्रॉइंग रूम कर्टन सोफा एवरीथिंग फाइन गुड हवे शू रही जाए छे ओ यस नाम भाई नाम छे तो जगत में बद्दू छे बाकी नाम वगरनो माणस એટલે બાટલી વગરના બામ જેવો છે યસ પ્રોફેસર અરવિંદ સૂચક એમએસસી બીબીસી ઝી એચડીએફસી એનએસબીસી આઈસીઆઈસીઆઈ જાતને આખી એબીસીડી આવી ગઈ એમાં તો હશે આટલી બધી ડિગ્રીઓની ખબર કોને પડવાની છે મારા બાપને યસ શું વાહ હિયર ઇટ ઇઝ એવરીથિંગ ડન હવે શું બાકી રહી જાય છે ઓ યસ ઓપરેશન બેંક ઓફ અમેરિકા યસ હેલો પ્રોફેસર સૂચક્સ રેસિડેન્સ ધીસ ઇઝ મોના હિયર સૂચક્સ વાઇફ તમે કોણ પટવર્ધન બ્રાન્ચ મેનેજર બેંક ઓફ અમેરિકા મારી બેંક માંથી ભૂલ માં મારી જ છત્રી લઈને જતા રહ્યા ઘરે આવ્યા ત્યારે તો કોઈક નું રેનકોટ પહેરીને આવ્યા હતા અમને લોકોને આદત નથી ને તો તું તો જાણે છે મનહર કે અરવિંદ નો પગાર તો માત્ર 35,000 રૂપિયા છે આઈ નો એટલા માટે તો આપણે આ બધું નાટક કરી રહ્યા છે જેથી લંડન થી આવેલી તારી મમ્મી અરવિંદ થી ઇમ્પ્રેસ થાય અને તમને લોકોને 5 કરોડ નો વારસો મળે ઓ યસ યસ મનહર થેન્ક યુ સો મચ રિયલી થેન્ક્સ અ લોટ યુ નો વોટ આજ સુધી હું તને અરવિંદ નો સૌથી યુઝલેસ ફ્રેન્ડ માનતી હતી પણ આજે મને ખબર પડી કે તું અરવિંદ નો સૌથી યુઝફુલ ફ્રેન્ડ છે એટલે જ હરામખોર મારો યુઝ કર્યા કરે કે મને એક વાત કર તે રાતોરાતા ઘર કેવી રીતે મેનેજ કર્યું મનહર મોદી માટે કોઈ કામ મુશ્કેલ છે જ નહીં શું છે આ ફ્લેટ એ લોકો સિરિયલ ના શૂટિંગ માટે ભાડે આપે છે અને આપણે એક અઠવાડિયા માટે ભાડે લઈ લીધો છે ઓહ એટલે તું સિરિયલ પણ બનાવે છે આપણું કામ જ બનાવવાનું કઈ નઈ મને એ કે આ બધું કર્યા પછી તો તમને 5 કરોડ નો વારસો મળશે ને વેલ ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન માય મધર લેડી સુવર્ણલતા મારા ફાધર ની સેકન્ડ વાઇફ એટલે કે મારા નવા મમ્મી યુ નો એ લંડન થી અહીં શું કામ આવે છે
અરવિંદ કહેતો તો કોઈક સ્વામીની ભક્ત છે ને હરિદ્વાર કઈક હવન કરાવવા જવાની છે. બધા બાના છે. હકીકતમાં તો એ તપાસ કરવા આવી રહ્યા છે કે મારી મેરિડ લાઈફ કેવી છે. ને તું તો જાણે છે કે મેં મારા ડેડીની ઈચ્છા વિરુદ્ધ અરવિંદ સાથે લગ્ન કર્યા હતા. આઈ નો મેં બધા મળીને સૂચકને કહેતા હતા કે એ બબુચક, તું ભલે સ્માર્ટ દેખાય નહીં પણ સ્માર્ટ હોવાનો ડોળ તો કર, નહીં તો કઈ મૂરખ છોકરી તને પરણશે. ને તું પણ નહીં. હું મૂરખ છું? નહીં નહીં નહીં, હું એમ કહેતો હતો કે તું મારી વાત છોડ, તું તારી વાત કર. યુ નો, લંડનમાં મારી કરોડોની પ્રોપર્ટી છે, પણ હા, એમાંથી મને કંઈ પણ આપતા પહેલા મારા ડેડી ખાતરી કરવા માંગે છે કે અરવિંદ સાથે લગ્ન કરીને હું સુખી છું કે નહીં. અરવિંદનું સ્ટેટસ એમના ખાનદાનને શોભે એવું છે કે નહીં. ઓ, એટલે ઇન શોર્ટ, લંડનથી આવેલી તારી મમ્મી જો અરવિંદથી ઇમ્પ્રેસ થાય તો જ તમને 5 કરોડનો વારસો મળે, નહીં તો ઇલ્લે. એક્ઝેક્ટલી. ડોન્ટ વરી, તારી મમ્મીને એવી પટાવશું કે તમને પૈસા મળશે જ. અરે તને ખબર નથી, મેં મારા કેટલા ફ્રેન્ડ્સને રાતોરાત લખપતિ બનાવ્યા છે. ખરેખર? હા, પણ પહેલા જો કે એ લોકો બધા કરોડપતિ હતા. દરવાજો ખોલ્યો અને હું એમ સમજ્યો કે તારી મમ્મી આવી ગઈ છે, એટલે હું વાલથી એને ભેટી પડ્યો. ભેટી પડ્યો? હા, ભેટી પડ્યો. એટલે બાઈએ સાઈ સાઈ કરીને બૂમો પાડી, એટલે મને થયું કે તારી મમ્મી સાઈ બાબાની ભક્ત છે. એટલે મેં કહ્યું શ્રદ્ધા સબૂરી, ને મેં એના પગ પકડ્યા. ઓ ગોડ, જેવો વાંકો વળ્યો કે એનો વર આવ્યો સલો મીરચંદાની, ને મારા વાસામાં ધબ્બો મારી દીધો. એ મીરચંદાની તેરી તો મેં ચિંદી જીન ઇધર આના ઇમાં ક્યાંથી ખુલે છે દરવાજા? ઇધર આ સલા ઇધર આ. એટલે જ મને એની ચિંતા થાય છે. તું નહીં માને, 4 દિવસ પહેલા અમે રસ્તામાં સામ સામે થઈ ગયા હતા, તો આ મને કે બેન, મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે. બોલ, હવે આનું મારે શું કરવું જોઈએ? યાદ રાખો તો પણ વળે છે. જોયા હોય બેઠો છું, તૈયારી કર, તારી સાસુ ગમે તે ઘડી આવતી જશે. ભાઈ હું શું કહું છું, મને બહુ નર્વસનેસ જેવું લાગે છે. અરે ચિંતા નહીં કર, હું છું ને. સાંભળો, હું નીચે કમ્પાઉન્ડમાં જઈને ઉભો છું, ઓકે? એ પણ શું કામ નીચે જાય, તું અહીંયા જ રહે ને અમારી સાથે. એ ડોબા, નીચે જઈને ઓલા વોચમેન ને કહીશ કે તારી સાસુ આવે ને એટલે સૌથી પહેલા તો એના આમ સેલ્યુટ મારે, પછી આપણો આ ફ્લેટ બતાવ્યો, સમજો? વેરી ગુડ, તૈયાર કર. ઓકે અરવિંદ, અરવિંદ તને બધું યાદ છે ને? મમ્મીને શું ગમે છે, શું નથી ગમતું? તું ચૂપ કેમ છે, શું થયું? મોના મને ધક 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 થાય છે. પ્લીઝ પ્લીઝ, આજનો દિવસ સંભાળી લે. મહેરબાની કરીને મમ્મીની સામે કોઈ વફાટ કરતો નહીં. હા, એક મિનિટ. શું? આ કેટલું બધું યાદ રખાવો તમે. એમના સ્વામીજી નું નામ છે માણેકચંદ. માણેકચંદ નહીં, સ્વામી સત્યાનંદ. સ્વામી સત્યાનંદ. તારી સાસુ તારી મમ્મી આવી ગઈ, લિફ્ટમાં આવી જ રહી છે. તૈયારી થઈ ગઈ ને? હું અંદર જાઉં છું. હા, ઉભા રે, હું પણ આવું છું. અરે શું કરે છે, પકડ અહીંયા આગળ. અરવિંદ, અરવિંદ ઉભો છે શું? ઓકે, દરવાજો ખોલ. નહીં તું ખોલ. શું ગોળ ગોળ કરે મારી ઉપર?
કેટલી વાર કેટલી વાર આ બખોલ જેવા ફ્લેટ નો દરવાજો ખુલતા કેટલી વાર. સારી મમ્મી, હું જરા કિચન માં હતી અને હું પૂજા પાઠ કરતો હતો, રોજ સાંજે કરું છું. આઈ સી જી. આ કોણ? અરે મમ્મી, આજ મારા હસબન્ડ પ્રોફેસર અરવિંદ સૂચક. ચાલો હવે ટોપિક બદલો, ને તો ટાઈમ જશે. સાસુજી, પગે લાગ્યો છો? રહેવા દો જમાઈ રાજ, રહેવા દો. જોકે મને ગમ્યું, આનું જ નામ સંસ્કાર. ના સૂચક, મારું નામ અરવિંદ સૂચક. જોક કરે છે મમ્મી, જોક કરે છે. જોકે હાસ્ય એ જ જીવનનું ઔષધ છે એવું સ્વામીજી કહે છે. બોલો જય સ્વામી સત્યાનંદ. મમ્મી, હું તમને મારું ઘર બતાવું. આ તરફ બાથરૂમ છે, કિચન છે. આ કિચન છે, વાસ્તુ પ્રમાણે ચેન્જ કરી નાખ્યું. આ બાજુ છે સાસુજી. હાજી. આવો ચાલો આ બાજુ. હાજી હાજી. ને આ તરફ બે મોટા બેડરૂમ છે. બે છે? અચ્છા અચ્છા, જોઈ લો. સરસ છે. ફુલી ફર્નિશ્ડ વિથ એસી. સરસ છે. જો કે વર બૈરી માટે તો બધી વ્યવસ્થા છે, પણ બાળકોનું શું? ફ્લેટ સાથે બાળકો નથી આપતા. જોક કરે છે મમ્મી, જોક કરે છે. અરે હા, અરવિંદ તમારું સ્વાગત કરવા માંગે છે. એક જ મિનિટ. હાજી હાજી. સાસુજી, હું તમને ચાદર ઓઢાડીને તમારું સ્વાગત કરું છું. આમાં શું છે યાર? શાલ. શાલ. શાલ છે. હું તમને શાલ ઓઢાડીને તમારું સ્વાગત કરું છું સાસુજી. વેલકમ ટુ ઇન્ડિયા. વાહ, બસ આવી શાલ વર્ષો પહેલા મને સ્વામીજી એ ઓઢાડી હતી. બોલો જય સ્વામી દેવાનંદ. સત્યાનંદ. સોરી, એટલે કે જ્યાં સત્ય છે ત્યાં જ દેવ છે, ત્યાં જ આનંદ છે. એટલે સરસ બોલ્યા સૂચક, બહુ સરસ બોલ્યા. ચાલો પાસ. દીકરી, ઘરમાં નોકર ચાકર નથી? હું છું ને, રજા પર ગયો છે. ગામમાં એની વાઈફ પ્રેગ્નન્ટ છે એટલે. હા બિચારો 3 વર્ષે ગયો છતાં વાઈફ પ્રેગ્નન્ટ છે, એ કેવી રીતે બને? જય સ્વામી સત્યાનંદ. ના ના ના, એવું નથી. અરે મુંબઈ એની વાઈફ છે ને, અવારનવાર આવતી હતી. આ વાઈફ અવારનવાર લોચી. નોકરો પ્રત્યે પણ તમે સમભાવ રાખો છો એ મને ગમ્યું. બોલો જય સ્વામી વિજયાનંદ. એટલે કે જ્યાં વિજય છે ત્યાં જ આનંદ છે, એવું કહેવા માંગો છો ખરું ને? સરસ. સાસુજી, તમારા જેવી વિચક્ષણ સ્ત્રી સાથે મારી મુલાકાત થઈ એ મારું સદભાગ્ય છે. મને તો થાય છે કે તમારા જેવી સ્ત્રી મારા જીવનમાં પહેલા આવી હોત તો. શું બોલે છે? બોલવા દે મોના, બોલવા દે. બોલો સૂચક, મારા જેવી સ્ત્રી તમારા જીવનમાં પહેલા આવી હોત તો શું? હું ધન્ય ધન્ય થઈ ગયો હોત. બોલો જય સ્વામી ચેતનાનંદ. ચેતનાનંદ એટલે કે જ્યાં ચેતના છે ત્યાં જ આનંદ હોય છે એમ કહેવા માંગુ છું. દીકરી, તમને મળીને મને બહુ આનંદ થયો. સરસ. આ તમારું ઘર જોઈને પણ મને બહુ જ આનંદ થયો. થેન્ક યુ, થેન્ક યુ સો મચ મમ્મી. એક મિનિટ. ફોન આવ્યો. હેલો. અરે હેલો, બેંક ઓફ અમેરિકા? નહીં ભાઈ, રોંગ નંબર હે. અરે કેમ આમ કરે છે? તારું બેલેન્સ પૂછવા માટે ફોન કર્યો હતો. મારું બેલેન્સ? હેલો. હા જરા બતાઈએ તો કે પ્રોફેસર સાહેબ કે અકાઉન્ટ મેં કિતના બેલેન્સ હે? ઓહ બસ 12 લાખ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જમાઈ રાજ, તમારો પગાર કેટલો? મહિને 2 લાખ. વર્ષે 2 લાખ. બોલ. જોક કરે છે મમ્મી, જોક કરે છે. બોલો જય સ્વામી ફેકાનંદ. એટલે કે જે પૈસા ફેંકી જાણે છે એ જ જીવનનો આનંદ માણે છે. હા, મને જાણીને બહુ આનંદ થયો કે હવે તમને પૈસાની જરૂર નથી. છે, પૈસાની સખત જરૂર છે. 2.5 થી 3 કરોડ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. ભાઈ 3 કરોડ? યસ સર, મેં બધા પેપર્સ જોઈ લીધા છે અને આપણી નવી લેબ ખોલવા માટે 2.5 થી 3 કરોડ રૂપિયા જોશે. આ ભાઈ કોણ? હેલો,
હું મનહર, મનહર મોદી, આમનો અસિસ્ટન્ટ. ઓ વાવ, આપ કોણ? આ મારા લંડન ખાતેના સાસુ. લંડન ખાતેના એટલે મુંબઈ ખાતેના પણ છે? જી, આપનું નામ? સુવર્ણલતા, લેડી સુવર્ણલતા. ચલો બેટા, હવે હું રજા લઉં. મમ્મી, લંડન જઈને ડેડીને કહેજો કે અરવિંદ સાથે લગ્ન કરીને હું ખૂબ સુખી છું. હા બેટા, જરૂર કહીશ. એ તો મેં બધું જોઈ લીધું. જમાઈરાજ, હવે હું રજા લઉં. પણ સાસુજી અહીંયા જ રહી ગયા હતો. ના જમાઈરાજ, સાંજ પડતા મારે બધું જાત જાતનું કરવા જોઈએ. જાત જાતનું કરવા જોઈએ એટલે? એટલે ભજન, કીર્તન, એવું બધું. એટલે જ હોટલ લીલા પેન્ટામાં મુકામ રાખ્યો છે. સારું, ચાલો હું જાઉં. સર, ત્રણ કરોડ નું શું? ત્રણ કરોડ? ભાઈ મોદી, માતાજીની કૃપા હશે તો 3 કરોડ મળશે. સરસ બોલ્યા સૂચક, સરસ બોલ્યા. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. વાહ, સરસ. ચાલો હવે હું રજા લઉં. હાજી હા, ચાલો અંદર ખુલે છે. મારે પણ હાથ થાય. એમએસસી, બીબીસી, જી. ઓહો, આટલી બધી ડિગ્રી ક્યારે લીધી? મને જ નથી ખબર. એટલે કે આજે જ લીધી? આજે જ, આજે જ નેમ પ્લેટ આજે જ બનાવી. લેડી સુપર્ણખા. જમાઈરાજ, આવતીકાલે હું તમારી કોલેજમાં આવીશ, તમારા કામકાજ અંગેનો અભ્યાસ કરવા, તમારી શું શું જરૂરિયાતો છે એ અંગેનો અભ્યાસ કરવા. પછી તમને 5 કરોડ આપીશ. આવો આવો આવો, જલ્દી કાલ પડે. બોલો સત્યાનંદ સ્વામી નો જય. ફેલ કરીશ, બધાને ફેલ કરીશ. ગો બેક ટુ યોર ક્લાસીસ, ગો. એ બીવી કે ગુલામ? ભગવાન, આ શું થઈ ગયું? ભગવાન, આ શું થઈ ગયું? મારા નસીબ આડેનું પાંદડું ખસવાનું હતું, એને બદલે વાવાઝોડું આવ્યું અને આખે આખું નસીબનું ઝાડ જ ઉખડી ગયું. ઓ પ્રભુ, હું શું કરું? હલો, યસ પ્રિન્સિપલ સાહેબ. જી નહીં સાહેબ, હું જાણું છું, હું જાણું છું આપણી કોલેજનું નામ બહુ મોટું છે, પણ તમે આટલું મોટેથી શું કામ બોલો છો? ને એટલે સાહેબ, નહીં 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 સાહેબ, બિલકુલ નહીં નહીં. મેં એ છોકરીની છેડતી નથી કરી સાહેબ, એ આફ્રિકન છોકરીએ મારી છેડતી કરી. નહીં સાહેબ, હું સાચું બોલું છું. હા હા, કબૂલ કરું છું. હું કોલેજના કમ્પાઉન્ડમાં એક સ્ત્રીની પાછળ દોડતો હતો, પણ એ સ્ત્રી સ્ત્રી નહોતી, એટલે કે મારી વાઇફ મોના હતી. આઈ એમ સો સોરી. નહીં, તમારા સામ ખાઈને કહું છું, હું સોરી સર. તમારી તબિયત ખરાબ છે, છતાં મેં તમારા સમ ખાધા. હું હલો હલો પ્રિન્સિપલ સર, મૂકી દીધો. વાટ લાગી ગઈ છે મારી. સાલા મનિયાને આટલા ફોન કર્યા, 1/2 કલાક થઈ ગયો, હજી આવતો જ નથી. આવી ગયો ભાઈ, આવી ગયો. ચલો, શું પ્રોબ્લેમ છે? 1/2 કલાકમાં 10 ફોન કર્યા તે ભાઈ. હે મનહર, મનહર મને બચાવી લે. હું બરબાદ થઈ ગયો, હું લૂંટાઈ ગયો. એટલે અરે સાસુ ગઈ? સાસુ નહીં, મારી વાઇફ. માય ગોડ, મોના. મોના ગઈ નથી હરામખોર, મોના જીવે છે. મારા જીવનમાંથી મોના ગઈ. મારી જિંદગી ધૂળ ધાણી થઈ ગઈ ભાઈ. હું કરોડપતિ બનવાના સપના જોતો હતો, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે હું એક સાદો પતિ પણ નથી રહ્યો. એ ભાઈ, એક કામ કર. ઉભર ઉભર ભાઈ, તું જરા કઈક આમ સમજાય ને, એવું કઈક બોલ. અરે શું સમજાવું તને દોસ્ત, મારી વાઇફ મોના હમણાં થોડી વાર પહેલા અહીંયા આવીને એણે મને પકડ્યો. શું કરતા? કિસ કરતા. એટલે કે ચુંબન? ધીમે બોલ, પ્રિન્સિપલ ની ઓફિસ પાછળ જ છે. હા, પણ તે કિસ કરી કોને? મેં નથી કરી, એણે મને કરી. હા, પણ એણે એટલે કોણે? આફ્રિકાથી આવેલી એક સ્ટુડન્ટ છોકરીએ. ક્યા બાત હૈ? અરે બાત નહીં હૈ મનિયા, બાત કા બતંગડ હો ગયા હૈ. અરે મેરી ધૂળ ધાણી હો ગઈ હૈ, મેરા ગાભા નીકળ ગયા. ભાઈ ભાઈ ભાઈ, ગુજરાતી માં બોલવાનું રાખ ને. ઓકે, લેંગ્વેજ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. શું છે મનિયા,
યુ સી આફ્રિકાથી આવેલી એક છોકરીને, એટલે કે અમારી સ્ટુડન્ટ છે કોલેજની, એને મેં અડધી ટર્મથી કોલેજમાં એડમિશન આપ્યું અને હોસ્ટેલમાં રહેવાની જગ્યા કરી આપી. એટલે આફ્રિકન છોકરી ખુશ થઈ ગઈ અને જાંબો બાના જાંબો કહીને મને વળગી પડી અને સાલીએ મને કિસ કરી. બસ એ જ ક્ષણે મારી વાઇફ મોના આ દરવાજામાંથી દાખલ થઈ. એણે આ દ્રશ્ય જોયું ને મોનાએ ચીસ પાડી. મોનાએ ચીસ પાડી એટલે મારી હવા બંધ થઈ ગઈ. મેં સાલી જાંબોને માર્યો ધક્કો તો એ જઈને પડી મોના ઉપર. મોનાએ આવીને મારા નાક ઉપર એક મુક્કો માર્યો. અહીંયાથી દોડી ગઈ. એ દોડી ગઈ એટલે મેં મોનાનો પીછો પકડ્યો. પણ હું એને પકડું એ પહેલા એને લિફ્ટ પકડી એટલે મેં દાદર પકડ્યો. દાદર પર હું પડ્યો. અરે પણ તો તને પાછો ઊભો કોણે કર્યો? પ્રિન્સિપલે. પ્રિન્સિપલે ઊભો કર્યો. હું ત્યાંથી દોડ્યો. મોનાને મેં કોલેજના કમ્પાઉન્ડમાં આતરી અને હું એની સાથે વાત કરવા જાઉં એ પહેલા મોનાએ મને એક લાફો મારી દીધો. આ જોઈને સ્ટુડન્ટો સલા સિટીઓ મારવા માંડ્યા. સાચી માને ગો બેક, ગો ટુ યોર ક્લાસીસ, ગો બેક, ફેલ કરીશ બધાને. જોયું સલા હજી સિટીઓ મારે છે. ઈસી મેં મોનાને વિનંતી કરી પણ એ સાંભળવા તૈયાર નહોતી. એણે ટેક્સી પકડી અને મને કહ્યું હું તને છૂટા છેડા આપીશ. ભાઈ જાવી નાની નાની બાબતોમાં છૂટાછેડા મળતા હોય ને તો જગતના 80% ઘરો બરબાદ થઈ ગયા હોય. પણ તું મારી વાઇફને ઓળખે છે, એ બહુ જીદ્દી છે. સ્ત્રીની જીદ ઝવેરી બજાર સુધી જ. એટલે મોનાને એક મોંઘા માયલો હાર કે હીરાની વીટી આપી દે એટલે વાર્તા પતે. નહીં પતે ભાઈ, મનહર હું પતી જઈશ પણ વાર્તા નહીં પતે. મોનાએ મને કહ્યું છે કે 2 કલાકની અંદર બોડિયા બિસ્તરા લઈ ઘર છોડીને ચાલી જશે અને એ વાતને ઓલરેડી 1.5 કલાક થઈ ચૂક્યો છે. ઓ તો હવે તારી પાસે 1.5 કલાક છે. યસ, 1 hour and 27 minutes ટુ બી પ્રિસાઈઝ. મને કે તારી સાસુને આ વાતની ખબર છે? અરે સાસુને નથી ખબર. સાસુ અહીંયા આવે એ પહેલા જ આ ગોઝારો બનાવ બન્યો. અને મોનાએ ધમકી આપી છે કે હું મારી મા પાસે તારો ભાંડો ફોડી નાખીશ. ઓ લ્યો ભાઈ, એટલે તો તારા 5 કરોડ પણ ગયા. નહીં ભલે જતા, 5 કરોડ ભલે જાય મનિયા, મને પૈસાની નથી પડી, મને મારી પત્ની પાછી જોઈએ છે. તું જાણે છે ને દોસ્ત, હું મોનાને કેટલો પ્રેમ કરું છું. દોસ્ત હું મોના વગર નહીં જીવી શકું. એક કામ કર. હા બોલ. મોનાને જેને બધી સાચી વાત કહી દે. અરે સાલા સાચી વાત કેવી રીતે કહું ને, કોઈ ગુજરાતી બૈરી આવી વાત માને? પ્લીઝ કંઈક કર. 1 કલાક ને 21 મિનિટ બાકી છે. આમાં હું શું કરું? પેલી આફ્રિકન છોકરીએ મને કિસ શું કામ કરી? એનું કોઈ બહાનું શોધી કાઢ. ડોબા, લોકો આવું કરવા માટે બહાનું શોધતા હોય છે. મનર તું જાણે છે ને દોસ્ત, હું એવો માણસ નથી યાર. તું માણસ માં જ નથી. ભલે નથી બસ, પણ તું સમજ, તું મારો બાળપણનો દોસ્ત છે યાર. પણ મને ખબર નથી કે મોટો થઈને તું આવા ગોરખ ધંધાઓ કરવાનો. સલા તને મજાક સુધી છે, મારો જીવ જાય છે. પ્લીઝ કઈ કર, જોઈએ તો હું તારા પગે પડું. અરે ભાઈ રેવા દે રેવા દે, ગળે પડ્યો છે એટલું ઓછું છે. ચાલો કઈક વિચારવું તો પડશે. બસ તું જ મારી સંકટ સમયની સાંકળ છે. વિચાર વિચાર આવે છે, વિચાર ને વિચાર. ભાઈ એક જગ્યાએ બેઠો રહે, હું બેસી જાઉં. એક્સક્યુઝ મી, હું ક્યાં બેસું? ગમે ત્યાં બેસ. અચ્છા, એટલે ઉપર ચાલશે? વિચારે જ છે ને ભાઈ. અચ્છા, અરે ચા પીવી છે? અચ્છા, ઉકાળા જેવું કેમ? ગીતો ગાય છે. હું મળી ગયો. હા મળી ગયો, જોરદાર આઈડિયા મળી ગયો છે દોસ્ત. શું છે? જલ્દી સાંભળ 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 સાંભળ. જો તે એ છોકરીને કિસ કરી બરાબર? એને મેં નથી, એણે મને કરી છે. હા હા, એણે તને કરી પણ તે એને કરવા દીધી. શું કામ? એ તારે મને કહેવાનું છે શું કામ? દેશની સલામતી ખાતર. What? Yes! ભારત માતાની રક્ષા કરવા માટે.
તું શું બોલે છે હરામખોર? ભારત માતાની રક્ષા કરવા માટે એક આફ્રિકન છોકરી મને કેસ શું કામ કરે? હું છે ને તને નીચે મૂક, નીચે મૂક. પહેલા મારે છે ને એકદમ ચૂપચાપ પહેલા મારી વાત સાંભળી લે. સાંભળ 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 સાંભળ. એ છોકરી અહીંયા આગળ આવી તને એક મેસેજ આપવા માટે. શેનો મેસેજ? દેશના દુશ્મનો જે કાવતરું ઘડ્યું છે એનો મેસેજ. દેશના દુશ્મન કાવતરું મેસેજ? તું કોઈ સાલા હિન્દી પિક્ચર ની સ્ટોરી બનાવી રહ્યો? અરે હિન્દી પિક્ચર ની સ્ટોરી કરતા પણ જોરદાર ચલદ આઈડિયા છે દોસ્ત. સાંભળ સાંભળ સાંભળ. એ છોકરી તને અહીંયા આગળ મેસેજ આપવા આવી હતી કારણ કે તું શું? તું હું ગધેડો છું? ના, તું સીબીઆઈ નો એજન્ટ છે. સીબીઆઈ? યસ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. અલા, મારા મોઢામાંથી ગાળ નીકળશે, હું તારું માથે મોક. ઓકે, એ છોકરી તને અહીંયા આગળ મેસેજ આપવા માટે આવી હતી કારણ કે તું મુંબઈ ખાતેનો સીબીઆઈ નો એજન્ટ છે અને દિલ્હી સરકારે એ છોકરીને અપોઇન્ટ કરી હતી તને મેસેજ આપવા માટે, અને દુશ્મનોથી નજર બચાવીને છોકરી અહીંયા આગળ આવી ને એણે તને કિસ કરી. અલા મનિયા, તું મને મદદ કરવા આવ્યો છે કે મારી અંતિમ ક્રિયાની તૈયારી કરવા? એ છોકરી મને કિસ શા માટે કરે? એ તો પ્લાન છે દોસ્ત. સાંભળ, તારી પાસે કેપ્સ્યુલ છે? કેપ્સ્યુલ? એટલે પણ તું મૂળ વાત. કેપ્સ્યુલ લાવ ને પછી વાત કર. ચાલ પછી. એ કામ વધારે છે કેપ્સ્યુલ ની માંડે અત્યારે. અલે આ કેપ્સ્યુલ ને શું કરવું તારે? શક્તિ ની ગોળીઓ છે. શાંતિ રાખ ભોરે. ધાર કે આ કેપ્સ્યુલ મારા મોઢામાં છે. હવે જો હું તને કિસ કરું, કિસ ધાર ધાર કે હું તને કિસ કરું તો આ કેપ્સ્યુલ તારા મોઢામાં આવી જાય. આવી જાય? રાઈટ. વાંચ. શું? ખોલીને વાંચ. વાંચ. ખોલું? યસ. ખબર કેવો મૂકી દે અંદર આમાં. ઓપરેશન તાલિબાન ગેટવે ઓફ ઇન્ડિયા. આઈડિયા બહુ સરસ છે, માટે તું તારી પાસે જ રાખ, મારે અમલમાં મૂકવો નથી, હું જાઉં છું. ખબર છે તું કોની સાથે વાત કરી રહ્યો છે? જો દોસ્ત, હું કોઈનો દોસ્ત નથી, કોઈનો ભાઈ નથી, કોઈનો કાકો નથી કે કોઈનો ત્રીજો નથી. હવે હું તને જે કહીશ એ સાંભળીને તારું હૃદય ધબકારો થઈ જશે, તારા પગ નીચેથી ધરતી ખસી જશે, તારા રૂવાડા ઉભા થઈ જશે, કારણ કે હું મનહર મોદી નથી. શું બોલે તું? મનહર મોદી નથી? યસ, મારું અસલી નામ છે કેદાર સિંઘ, સીબીઆઈ એજન્ટ કેદાર સિંઘ. મારો સિક્રેટ આઈડેન્ટિફિકેશન કોડ નંબર છે 909-1985, ગ્વાલિયર ડિવિઝન, પરમનન્ટ પોસ્ટિંગ ઇન બોમ્બે. મેં હજી સુધી લગ્ન શું કામ નથી કર્યા ખબર છે? આ કારણ કે તને કોઈ છોકરી આપતું નથી. એ બબુચક, તે તારી લાઈફમાં જેટલી ચકલીઓ નથી જોઈ ને એટલી મેં છોકરીઓ જોઈ છે, સમજ્યો? પણ દેશની સેવા કરવા માટે હજી સુધી મેં લગ્ન નથી કર્યા. પાછો દેશ લાવ્યો વચ્ચે. છેલ્લા 7 વર્ષથી હું સીબીઆઈ નો એજન્ટ છું. શું વાત કરે, 7 વર્ષથી? યસ, નાની જાણ કોઈને નથી. તું મારો બાળપણનો મિત્ર છે એટલે મેં તને જણાવ્યું, બાકી મારા ફાધરને પણ ખબર નથી કે હું કોણ છું. શું વાત કરે છે, તને ખબર નથી તારા ફાધર કોણ છે? મારા ફાધરને ખબર નથી કે હું કોણ છું. ઓકે, મધરને? તને ખબર છે દર મહિને હું ધંધાઓ શા માટે બદલું છું? હા, મને સારી રીતે ખબર છે. જવા દે, મારે કેવું નથી. કારણ કે દિવસ રાત જીવ સટોસટ ના ખેલ ખેલી જુદા જુદા ધંધાઓ કરી અમે દુશ્મનોને થાપ આપતા રહીએ છીએ. આજો આ શું છે? તલ છે. મૂરખ, આઈડેન્ટિફિકેશન માર્ક છે,
ग्वालियर बेचना बद्दा एजेंटों ना हाथ पर आओ एक मार्क हो जाए। My God, मारा माने अमन नथी आओ तू मनहर के सॉरी एजेंट दारा सिंह केदार सिंह सॉरी केदार सिंह पर अटला वर्षों में ते मने अनसार सुधा ना आवा दी दो ये जमारा लोगों ने ट्रेनिंग हुई छे भारत सरकार हमने इनोच पगार आपे छे भारत सरकार ओ शिट मारा थी वधारे पड़तू ज बोलाई गयो ओके प्रोफेसर अगर किसी को इस बात का पता चला ना तो मैं नहीं चलेगा पता कैसे चलेगा भाई जगजीत सिंह जगजीत नहीं केदार सिंह ओके सिंह नहीं चलेगा अबे तने खबर पड़ी तारू लग्न जीवन बचावा तने सीबीआई नो एजेंट बनावानो आइडिया मने केवी रीते आव्यो हाँ से बराबर छे भाई जो आइडिया बहुत सरस छे पर मने लागे छे अमल मां मुकवा जेवो नथी थैंक यू वेरी मच मारे जवू पड़शे 42 मिनिट बाकी छे लेट मी 42 मिनिट मां तने सीबीआई नो एजेंट बनावानी जवाबदारी मारी 42 मिनिट मां सीबीआई नो एजेंट यस ए बेस अने तारू बूट कार्ड सो बूट बूट कार्ड डू एज आई से बूट सु काम करावे तो कार्ड आडियो यस अबे मोजा पण कार्ड मोजा रिमूव કાઢું છું ભાઈ કાઢું ઓર્ડર છોડ બસ હવે આગળ કશું કાઢવાનું નહીં કહેતો ટપકા શું કામ કર્યા ભાઈ આ ટપકા નથી આઈડેન્ટિફિકેશન માર્ક છે દરેક એજન્ટના પગમાં આવા માર્ક હોય છે અને આના પરથી જ એ લોકોની રેન્કની ખબર પડે છે અને ત્રણ ટપકા કર્યા છે એટલે તું જુનિયર ગ્રેડનો થયો હું જુનિયર દેખીએ મેરી બાત સુનિયે યે હમારા ગુજરાતી બૈરા હોતા હે ના વો બહોત શંકાશીલ હોતા હે ઓર ચાલાક ભી હોતા હે મેં મેરી બૈરી કો યે છુંદડા દિખાઉંગા તો વો મેરે કો છુંદ ડાલેગી તને સીબીઆઈ નો એજન્ટ પુરવાર કરવાની જવાબદારી મારી છે અરે પણ યસ સૌથી પહેલા તો તારા માટે એક આઈ કાર્ડ અને એક ગનની વ્યવસ્થા કરવી પડશે ગન એટલે પિસ્તોલ યસ 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 પણ એ ક્યાંથી આવશે અરે સિરિયલોના અને ફિલ્મોના શૂટિંગમાં આવે છે ને ત્યાંથી અચ્છા હા સૌથી પહેલા તારો એક ફોટો પણ પડાવવો પડશે હાર પહેરાવવા આઈ કાર્ડ બનાવવા ઇડિયટ ઓકે જો મનિયા સોરી એજન્ટ સિંગ આ બધું બતાવવાથી તને એવું લાગે છે કે મારી વાઈફ માની જશે મને એક વાતનો જવાબ આપ કોણ વધારે ઇન્ટેલિજન્ટ છે તું કે તારી વાઈફ ઓફ કોર્સ હું છતાં પણ તું માની ગયો ને કે હું સીબીઆઈ નો એજન્ટ છું હા હું એટલે તું નથી અરે સીબીઆઈ નો તો શું હું સીધે સાધો લોટરી નો એજન્ટ પણ નથી એ સ્વામીજી કઈ કરો હે ભગવાન આ મોનાએ પણ એવી દવા આપી છે કે મને એટલી બધી ઊંઘ આવે છે ચાલ થોડી વાર હવે મને સુઈ જવા દે ભગવાન સ્વામીજી સુપત અંદર આવો છૂટી જશે મારા પણ મોના મોના ડાર્લિંગ હું આવી ગયો હું શું કહું છું મારા બદલે તું જા ને તારા બેડરૂમમાં હું જાઉં એટલે
બેડ સુધી નહીં જતો, રૂમ સુધી તો જાસ. ઓ છે ને સો, હે ભગવાન, એજન્ટ નંબર 555. શું મસ્ત મોકો છે! શું એલી ઓઢી ને સુઈ ગઈ છે એમ? હા, કેમ ઓઢી ને? અરે દોસ્ત, બૈરાવ નું આવું જ હોય, રિસાઈ જાય ને એટલે સીધું માથે ઓઢી ને સુઈ જાય. અચ્છા, આપણે ભલે લગ્ન નથી કર્યા પણ એક્સપિરિયન્સ બહુ છે. હું અંદર જાઉં. ઓકે, પણ હું શું કહું છું મનિયા, હું અંદર જઈને કરું છું. મેં લગ્ન કર્યા છે એટલે એક્સપિરિયન્સ ઓછો છે. અરે યાર, એ સૂતી છે ને તો એને જેના જકડી લે અને ચસ ચસ તો ચુંબન છોડી દે. નહીં યાર, જોખમ છે. સામે 5 કરોડ નું વળતર પણ છે જ ને. હા, ઉઠાવ. ઓકે, ગો, ઓલ ધ બેસ્ટ. શું કરે? કાઈ કાઈ નઈ, ગન અને આઈ કાર્ડ લાવ. પાટલૂન માં ઉતરી. કોણ હતું? કોણ હતું? કોણે મને કિસ કરી? જય સ્વામી સત્યાનંદ, જય સ્વામી સત્યાનંદ. આવી ગઈ ડાર્લિંગ. ડોન્ટ કોલ મી ડાર્લિંગ, યુ ડેવિલ. એક્સક્યુઝ મી. લોન્ડ્રીમાં જઈશ. જો મારે તારી સાથે 5 મિનિટ વાત કરવી છે. મારી પાસે ટાઈમ નથી. મોના મોના, આપણા લગ્નને 5 વર્ષ થયા. વર્ષ દીઠ 1 મિનિટ તો આપ. મને લાગે છે આ વાસણ પણ લઈ જશે. મોના, હું જાણું છું તું મને જ પ્રેમ કરે છે અને તું જાણે છે કે હું તને જ પ્રેમ કરું છું મોના. પ્રોફેસર, તારું લવારો બંધ કર. હું પાછી આવી છું મમ્મીને લેવા. એમની તબિયત સારી નહોતી એટલે મેં એમને ઊંઘની ગોળી આપી છે. જો મમ્મી ભાનમાં આવે પહેલા તો મારી વાત સાંભળ. હવે સાંભળવા જેવું કઈ જ નથી. મેં જે જોયું ને એ પૂરતું છે. નહીં, એ પૂરતું નથી. આનાથી પણ વધારે છે. અરે યાર, આવો નીકળશે ને એ મેં ધાર્યું નતું. આજે મને સમજાઈ ગયું કે તું તારી લેબમાં છે ને શેના પ્રયોગો કરે છે. અરવિંદ, હું તને હંમેશને માટે ભૂલી જવા માંગુ છું. હવે મેં તારા નામ ઉપર ચોકડી મૂકી દીધી છે. વેરી ગુડ. લોકશાહીમાં જેના નામ ઉપર ચોકડી મૂકો એ જ ચૂંટાઈ આવે. ચૂપ કર, નહીં તો હવે હું કઈ કરી બેસીશ. પ્લીઝ, તું જરા ઠંડી પડજો, મારી વાત સાંભળ. તું મારા પર શંકા કરે છે? હું કોઈને કિસ કરું યાર? તું જ વિચાર કર, આપણે હનીમૂન ઉપર ગયા ત્યારે તને કિસ કરતા પણ હું કેટલો ડરતો હતો. જો એ એ એ આ વાસ મેં ખરીદ્યું છે એટલે તું એને લઈને તોડી નાખી. પાર્ટીઓમાં લઈ જાય છે ને એટલે જેના મગજ ઉપર અસર થઈ ગઈ છે. જોજો, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? આ ગમે તેમ બોલ્યા કરે છે અને તું ચૂપચાપ ઉભો છે કે બોલતો કેમ નથી? એટલે પણ એનું પતે એટલે બોલું ને યાર. જરૂર નથી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમે બંને જણા છો ને લફડે બાદ છો. ઓ માય ગોડ, ધીસ ઇઝ માય ઇન્સલ્ટ. જો તું કઈ બોલવાનો જ ન હોય તો હું જાઉં છું. નહીં ઉભો રે મનહર, મારે બોલવું છે. મનહર, મારે કડકડાટ બોલવું છે. મારે સડસડાટ બોલવું છે.
મારી પત્નીના મનમાં રહેલી શંકા કુશંકાઓ દૂર કરવા માટે મને લાગે છે હવે મારે સત્ય કહી દેવું પડશે. સત્ય? યસ. તું પહેલી વાત કરવા માંગે છે? હા મનર, મારે એ જ વાત કરવી પડશે. નહીં 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 દોસ્ત, તને ખબર છે એનું પરિણામ શું આવશે? પરિણામોની મને પરવા નથી દોસ્ત. નહીં દોસ્ત નહીં. એટલે કેટલી વાર ફેરવી? બૈરીને મનાવવા માટે તો આવું જોખમ ના લઈ શકે. અરે બૈરી જતી હોય તો જવા દે. એ છોકરીએ મને શા માટે કિસ કરી એનું સાચું કારણ તારે જાણવું છે. ના. અરે કિસ એટલે કિસ, એમાં કારણનું નહીં ક્રિયાનું મહત્વ હોય છે. હું જ મૂરખ કે મમ્મી સામે તારા વખાણ કરતી હતી કે મારો અરવિંદ કોઈ દિવસ કોઈ પારકી સ્ત્રી સામે ન જુએ, ને તું સારું છે કે 5 કરોડનો ચેક મળતા પહેલા તારો આખો ભાંડો ફૂટી ગયો. મને લાગે છે કે મારી પત્નીના મનનું સમાધાન કરવા માટે મારે મારી ફરજનું બલિદાન આપવું જ પડશે. નહીં 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 મેરે ભાઈ, તું દેશદ્રોહી ગણાઈશ. ભલે ગણાવ, હું લાચાર છું દોસ્ત. એક તરફ ભારત માતા પ્રત્યેની ફરજ છે, તો બીજી તરફ મોના માતા મોના પ્રત્યેની ફરજ છે. મોના લિસન, હું જાઉં છું, મમ્મીને લેવા પાછી આવીશ. બેસ અહીંયા બેસ. સડાઉં. તું જાણે છે હું જો ધારું ને તો તને ને તારી માને 10 વર્ષ સુધી જેલના સળિયાની પાછળ ધકેલી શકું એમ છો. શું? વચ્ચે નહીં બોલ, હું બધું ભૂલી જઈશ. હવે મને કડકડાટ બોલી જવા દે. એ છોકરીએ મને કિસ કરી, એટલું જ નહીં, મેં એને સામે ચાલીને કિસ કરવા દીધી. શા માટે? શા માટે? ભારત માતાની રક્ષા માટે. ભારત માતાની રક્ષા? ડોન્ટ રિપીટ. એ કિસ નહોતી, ડ્યુટી હતી. ડ્યુટી? ડ્યુટી ફરજ હતી, મારી ફરજ. કારણ કે સરકારનો હુકમ હતો. કઈ સરકાર? ભારત સરકાર, ગેટવે ઓફ ઇન્ડિયા, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. યસ. એમ તે દારૂ પીધો છે હે? સરકારને કોઈ ધંધો નથી, તે તને કિસ કરવાનો હુકમ આપે? આ સરકારનો નહીં, મારો ધંધો છે. શું? યસ. કારણ કે હું સીબીઆઈ નો એજન્ટ છું. CBI? Yes, CBI નો અર્થ તને ખબર છે મૂર્ખ? CBI એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સેમ. તમે બંને જણા શું મને મૂર્ખ સમજો છો? એ તું એક કેમિસ્ટ્રી નો મામૂલી પ્રોફેસર અચાનક CBI નો એજન્ટ બની ગયો. કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના, તને એજન્ટ બનાવ્યો કોણે? આણે. હું જાઉં છું. સિટ ડાઉન. બેસ કહું છું, બેસ. હા, ઇટ્સ અ રિક્વેસ્ટ. યસ, તું મને એક મામૂલી પ્રોફેસર સમજે છે, પણ હકીકતમાં હું ભારત સરકારની ન્યુક્લિયર લેબોરેટરીનો એજન્ટ છું. બસ મકા બસ, મોઢું બંધ રાખ. તું બંધ રાખ. તને ખબર છે તાલિબાન તારો પીછો કરે છે? તાલિબાન? યસ, તાલિબાન. કારણ કે તું મારી પત્ની છે. તને એમ છે કે આપણે આ ઘર તારી મમ્મીને રાજી કરવા માટે લીધું છે? ના ડોબી, તારી સલામતી ખાતર આપણે આ ઘર લીધું છે. કારણ કે આપણા જૂના ઘરની ખબર તમિલ ટાઈગરને થઈ ગઈ છે. મને તો લાગે છે થોડા દિવસોમાં આપણે આ ઘર પણ ખાલી કરવું પડશે. કદાચ ન્યુક્લિયર લેબોરેટરીમાં જઈને જ રહેવું પડશે. ન્યુક્લિયર લેબોરેટરી? ન્યુક્લિયર લેબોરેટરી નાવા સેવા નવી મુંબઈમાં ભારત સરકારની એક ખાનગી ન્યુક્લિયર લેબોરેટરી છે. દિવસ રાત ત્યાં ખતરનાક પ્રયોગો ચાલે છે. એટમ બોમ્બ બનાવ્યો, અણુ બોમ્બ બનાવ્યો, હવે મારે કોઈક નવા જ પ્રકારનો બોમ્બ બનાવવો છે. સુતળી બોમ્બ. હું બોમ્બ બનાવીશ અને ક્યાં ફોડવો એ મનર નક્કી કરશે. બસ ભાઈ, બસ બસ. આખી દુનિયાની ગુપ્તચર સંસ્થાઓની નજર મારા ઉપર છે. હું શું કરું છું એ જાણવામાં તારી માને જેટલો રસ છે ને, એનાથી વધારે રસ કોને છે ખબર છે?
ઓબામાને. ઓબામા? યસ, ઓબામાને રસ છે, લશ્કરે તાઇબાને રસ છે. અરવિંદ વચ્ચે નહીં બોલ. મને સવાલો પૂછવાની સોનિયા ગાંધીની પણ હિંમત નથી. તું કોણ છે ભાઈ? બસ બસ, આટલું ઇનફ છે ભાઈ. મારે તારી ન્યુક્લિયર લેબ જોવી છે. એ સામાન્ય નાગરિકોથી ના જોવાય. પણ હું એની બૈરી છું. અમારી લાઈનમાં બૈરી ફૈરી જેવું કઈ હોય જ નહીં. શું? એટલે કે હોય, પણ દેશને ખાતર, ફરજને ખાતર બધા સંબંધોનો ત્યાગ કરવો પડે. સરસ. ને જઈને પારકી સ્ત્રીઓને કિસ કરવાની? એની જાતને હરી ફરીને પાછી એ જ પોઈન્ટ પર આવી ઘાંચીના બળદ જેવી. બળદ એટલે કે એ એ એ છોકરીએ મને શા માટે કિસ કરી એનું તને સાચું કારણ મારે કહેવું જ પડશે. એ છોકરીનો અફઘાનિસ્તાનીઓ પીછો કરતા હતા. એમની નજર બચાવીને એ મારી કેબિનમાં દાખલ થઈ, મને વળગી પડી, મને કિસ કરી અને મેસેજ આપ્યો. કેમ, એને બોલતા નહોતું આવડતું? જો આ પોઈન્ટ રહી જ ગયો. અરે ક્યાંથી બોલે? એ બોલે કેવી રીતે? કારણ કે એના મોઢામાં કેપ્સ્યુલ હતી. કેપ્સ્યુલ હતી અને કેપ્સ્યુલમાં મેસેજ હતો. આઈ શો યુ. કેપ્સ્યુલ ક્યાં ગઈ એની જાતને? એક મિનિટ વેટ. રેડ એન્ડ વ્હાઈટ કેપ્સ્યુલ. ખોલા કેપ્સ્યુલ અને વાંચ. ઓપરેશન કિસમિસ, ચાંદની ચોક ટુ ચાઇના. છે છે, તારામાં આવી અક્કલ છે ડફોળ? મારે આ કામ પતાવીને એ છોકરીને મારી સાથે નાવા લઈ જવાની હતી. નાવા એટલે કે નાવા સેવા અમારી લેબોરેટરીમાં લઈ જવાની હતી. પણ ત્યાં જ તું કોલેજમાં ટપકીને આટલો મોટો તમાશો કર્યો. અને આ શું કર્યું સર તમે? જે વાતની પ્રાઇમ મિનિસ્ટરને ખબર નહોતી એ વાત તમે તમારી પત્નીને કહી? યસ, કહી દીધી. તું મને 5 વર્ષથી પરણી છે. 5 વર્ષથી મને પરણી છે એટલે તને એમ છે કે તને મારી રજે રજની ખબર છે? નથી ખબર. એક વસ્તુ તે આજ દિવસ સુધી જોઈ નથી એ હું તને બતાવું છું. નહીં 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 સર, તમે બૂટ નહીં કાઢતા. નહીં ભાઈ નહીં, હવે મારે આના મનમાં 1% પણ શંકા રહેવા દેવી નથી. ડાબો પગ. યસ, ડાબા પગનો બૂટ કાઢું છું. અહીંયા જો, ધ્યાન અહીંયા રાખ. લુક એટ ધીસ. આ ટપકા શેના છે? શેના છે? જોયા છે આજ દિવસ પહેલા આ ટપકા? તે ક્યારે જોયા છે? ના. બસ એ જ, જે જોવાનું છે તે જોતી નથી ને ન જોવાનું જોઈ જાય છે. શું? આ અમારી રેન્ક છે. રેન્ક જુનિયર ને 2, સિનિયર ને 3, હું ઓફિસર છું એટલે 4. અરે અમારા બોસ ના તો આખા શરીરે ટપકા ટપકા છે અને એટલે જ અમે એનું નામ પાડ્યું છે જિરાફ. મારું સીબીઆઈ નું અસલી નામ છે સિક્રેટ એજન્ટ મુરલી મનોહર, કોડ નંબર 555-1985, પાલીતાણા રેજિમેન્ટ. આઈ એમ ઇન ચાર્જ ઓફ ન્યુક્લિયર ડિપાર્ટમેન્ટ, હેડ ઓફિસ નાવા સેવા, મુંબઈ. દોસ્ત, અતે શું કર્યું? ભૂલી ગયો? ડિગ્રી આપતા પહેલા આપણા બોસે આપણને શું ઓર્ડર આપેલો? શું આપેલો? એ જ કે બકાઓ, જરૂર પડે તો બધા જ કપડાં ઉતારજો, પણ મોજું ક્યારેય ના ઉતારતા. આજે તે મારી હાજરીમાં એમના હુકમનો ભંગ કર્યો છે. મારે આની જાણ હાઈકમાન્ડને કરવી જ પડશે. નહીં નહીં કોમરેડ, નહીં નહીં મુન્ના. હાઈકમાન્ડ કો ક્યું બતાના હૈ રે? જો, આને કહેવાની જરૂર નથી. હું મારા ઘરમાં બોલ્યો છું, કોને ખબર પડવાની છે? હું કોઈને નહીં કહું. અરે મારી વાઈફ તો ક્યારે કોઈને નહીં કહે. નહીં જ કહું, કારણ કે મારામાં બુદ્ધિ છે. સીબીઆઈ, ટપકા, અણુબોમ્બ, કેપ્સ્યુલ, તમારા બંનેની વાતમાં છેતરાઈ જાઓ એવી નથી. હા, આ તો ભારે ચીકણી ભાઈ. મને લાગે છે મારે હવે આ ચીકણીને ખાતરી કરાવવી જ પડશે. મારે એને મારું આઈ કાર્ડ બતાવવું જ પડશે. નહીં દોસ્ત, નહીં. એ આઈ કાર્ડ આપણે કોઈને ના બતાવાય. હું જાણું છું, પણ આ તો મારી પત્ની છે, મારે એને બતાવવું જ પડશે. ક્યાં છે કે આઈ કાર્ડ? સોફામાં. ઊભી રહે, હમણાં તને કાર્ડ બતાવું છું. હા, ક્યાં છે? ક્યાં સલા? દૂરથી જો, હાથ ન લગાડાય. કેમ દૂરથી?
હાથ લગાડે તો ફિંગરપ્રિન્ટ આવી જાય છોકરી. એમ કે ને તારું ડ્રાઇવિંગ લાયસન્સ છે માટે. ઓલ રાઈટ, જોઈ લે જોઈ લે, આ કાર્ડ પછી જિંદગી ભર પસ્તાઈશ. ઓ નો, આ દ્રશ્ય મારાથી નહીં જોવાય. તમારે પણ જોઈને શું કરવું છે? ક્યાં હાથ રાખું? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓ નો દોસ્ત, વાર્તાપતિ, દેશને તારા જેવા હોનહાર એજન્ટની ખૂબ જ જરૂર હતી, પણ તારી કારકિર્દીનો અણધાર્યો અંત આવી ગયો. લાવ તારી રિવોલ્વર. લાવ રિવોલ્વર. એટલે બંદૂક, પિસ્તોલ, ગન, યુ સ્ટુપિડ વુમન. હે, અમારી લાઈનનો મંત્ર છે કે શાદી બરબાદી એ છતાં પરણ્યો, હવે તારા પર કેસ થશે. તું એક મિનિટ માટે પણ એ સર્વિસ ગન તારી પાસે નહીં રાખી શકે. ગિવ ઇટ ટુ મી. આ પણ છે ક્યાં? ફ્લાવર વાસમાં છુપાવેલી ગન લાવ. ફ્લાવર વાસમાં ક્યાં નાખે? બધું અંદર. મારા પર કેસ ચાલે કરતા હું આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરીશ. મારી ઈચ્છા મારા દેશ માટે જીવ આપવાની હતી, પણ મારે મારે મારી પત્ની માટે શહીદ થવું પડશે. એટલે આ સાચી ગન છે? સાચી છે. હમણાં મારો જીવ જશે એટલે તને ખાતરી થશે આ સાચી છે કે ખોટી છે. આઈ એમ ગોઈંગ. ગુડ બાય. નો, મને ઉભો કરો ભાઈ. એ ભાઈ, અરે રામ, આઈ એમ સોરી. ભલે, હું તને ઓળખી ન શકી. આઈ એમ સોરી, મને માફ કર. એ તો તને માફ કરશે, પણ દિલ્હી એને ક્યારેય માફ નહીં કરે. તો હું દિલ્હી સુધી પહોંચી જઈશ. ભાઈ રેવા દે, ક્યાંય જવું નથી. ખોટા ખોટા ખર્ચા દિલ્હી શું કરવું? તારે બેસ જાય અહીંયા. મને માફ કર, મેં તને સમજવામાં ભૂલ કરી. અણીને વખતે ટપકીને મેં તારું કામ બગાડ્યું, પણ હવે હવે એને દેશની સેવા કરતા હું ક્યારેય નહીં અટકાવું. મનહર. મનહર નથી, એ પણ સિક્રેટ એજન્ટ છે, અને એનું સીબીઆઈ નું નામ છે એજન્ટ મોના સિંઘ. મોના નહીં, કેદાર સિંઘ. કેદાર સિંઘ. સિંઘ સાહેબ, ઇસકા મુંહ દેખકર આપકો લગતા હૈ કે યે એજન્ટ હૈ? એ જ તો એનો પ્લસ પોઈન્ટ છે. સૂચક બબુચક દેખાય છે, એટલે જ આ કામ માટે એની પસંદગી થઈ છે. અરે આઈ એમ સો થ્રિલ્ડ. મારા હીરો હીરા લાલ, મારો છુપો રુસ્તમ, મારો સલમાન ખાન. આ ભાઈ નામો બદલવા માંડી સલમાન ખાન. આઈ થિંક આઈ મસ્ટ લીવ નાઉ. હેડક્વાર્ટર થી તને ફોન આવશે, સંભાળી લેજે. એજન્ટ 555. ગુડ બાય એજન્ટ યુવરાજ સિંઘ. યુવરાજ સિંઘ. અરે રા, શું થાય છે? માથું દુખે છે. આપણ બોલ ને પડી જઈ. એક વાત પૂછું? શું? તારે તારે રોજ રોજ આવા સાહસ ખેડવા જવું પડે? ભાઈ રોજ રોજ તો ક્યાંથી ખેડાય? મોકો મળે ત્યારે ખેડી લઈએ. એ મને પણ લઈ જા ને તારી સાથે. ક્યાં?
નાવા નાવા એટલે નાવા સેવા તારી લેબમાં મારે પેલો અણુ બોમ્બ જોવો છે અણુ બોમ્બ જોવો છે એવી રીતે બોલે જાણે રાણીબાગમાં કાચબો જોવાનો હોય ઓ ગોડ અરવિંદ મારા ડેડીને જ્યારે ખબર પડશે ને કે તું સીબીઆઈ નો એજન્ટ છે ઓહો તો તું એકદમ અવાક થઈ જશે ખબરદાર એકદમ ચૂપ તારા ડેડી ને તારી મમ્મી ને તારા કોઈ પણ સગાવાલા ને ક્યારે ખબર ન પડવી જોઈએ કે હું એજન્ટ છું અરે નહીં કહું મારા રેમ્બો મારા જમ્બો મારા મોગેમ્બો આ શું ચાલી રહ્યું છે ચાલવા દો પ્રોફેસર અરે મમ્મી એ પ્રોફેસર નથી એ તો મુરલી મનોહર છે સારી 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 જમાઈ રાજ આજે હું તમારી કોલેજમાં ના આવી શકી કારણ કે મારી તબિયત જરા સારી નહોતી લાગે છે હા આવતીકાલે આવીશ વાંધો નહીં અરે એ તો તમને નાવા લઈ જશે નહીં કઈ ના ના હું તમારા માટે ચા બનાવી લાવું છું અરે રેવા દે બેટા રેવા દે મારે મારા એક ફ્રેન્ડને મળવા જવાનું છે ક્યાં સીબીઆઈ ની ઓફિસે સીબીઆઈ ની સૂચક્યો બૈરી માની ગઈ છે ત્યારથી દાદ નથી આપતો કરવું પડશે હેલો હેલો કી બોલ છે ક્યા રોંગ નંબર એની જાત ને હેલો હેલો હુ સ્પીકિંગ મિસિસ સૂચક ઓ ભાભી ભાલો ભાલો ક્યા તુમ કોન હે મી બપ્પી બપ્પી લેરી ભાલો ભાલો ફ્રોમ સીબીઆઈ ઓ ભાલો ભાલો ફ્રોમ સીબીઆઈ પ્રોફેસર ઘર પે ઓછે પ્રોફેસર ઘર પર નહીં હે ઓ અચ્છા અચ્છા પ્રોફેસર સાહેબ આયેગા તો મેસેજ દેને કા લિખો એક મિનિટ હા હા બોલો હા લિખો એજન્ટ મુરલી એક મિનિટ સાહેબ ક્યાં કરો આપ મેરા ફોન ચાલુ હે અચ્છા સોરી સોરી હા દે આ લિખો એજન્ટ મુરલી મનોહર પ્રોસીડ ફર્ધર હા ઓપરેશન કિસમિસ ઓપરેશન કિસમિસ કન્ટિન્યુ ધડાકા કન્ટિન્યુ ધડાકા મેસેજ ફ્રોમ બાપ્પી લહેરી સીબીઆઈ લિખને કા કિસ મિસ હે નહીં નહીં કુછ નહીં ભાલો ભાલો થેન્ક યુ આપણું કામ થઈ ગયું અંકલ એકલું અંકલ હો ગયા હેલો હેડક્વાર્ટર હેલો સીબીઆઈ હેડક્વાર્ટર એજન્ટ ચંદ્રકાંત સુરસી સ્પીકિંગ એક ઇન્ફોર્મેશન હે વોટ કન્ટિન્યુ ધડાકા હા ઉસકા નામ હે એજન્ટ મુરલી મનોહર પ્રેસ ધ નંબર ઇમિડિએટલી રિપોર્ટ એન્ડ ઇન્ફોર્મ ઓકે વેલકમ હોમ માય ટર્મિનેટર જો પાછું મેં તને ના પાડી છે ને રોજ રોજ નવા નામ નહીં પાડવાના સારી સારી એ ડિયર કેવું હતું તારું મિશન ભાઈ આજે કોઈ મિશન નહોતું હા રોજ રોજ મિશન ન હોય આજે હાફ ડે કારણ કે આજે આપણી વેડિંગ એનિવર્સરી છે ડાયરીમાં લખી રાખેલે ગયા વર્ષે ભૂલી ગયો ત્યારે તે જે ધમાલ કરી હતી એટલે યાદ રહે ડાર્લિંગ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હું તારે માટે ફૂલ તારી રિક્ષામાં જ રહી ગયા એક મિનિટ આ લે બસ આ રે સોરી બસ જો આજે આપણે શું કરીશું મોના હું અને તું બંને જણા ડિનર પર જઈશું બંને એકલા વાવ ડિનર શાહરૂખ ખાન ને પણ આપણી સાથે ડિનર પર લઈ જઈએ શાહરૂખ ખાન વાળી
મારા માસીનો દીકરો ભાઈ છે, શાહરૂખ ખાન કે ડિનર પર લઈ જઈએ? ને જો એક વાત તું સમજી લે મોના, હું મોટો માણસ નથી, હું ખોટો માણસ છું, એટલે કે મારી કોઈ ઓળખાણ નથી. સોરી સોરી, એક્સાઇટ નહીં થા. અરે હા, તારા માટે હેડક્વાર્ટર્સમાંથી ફોન હતો. હેડક્વાર્ટર્સ? હા, મેસેજ આપ્યો છે. કન્ટિન્યુ ધડાકા. ધડાકા કોણે આપ્યો? બપ્પી લહેરી ભાલો ભાલો. બપ્પી લહેરી ભાલો ભાલો. આલો, હું તારા માટે પાણી લઈ આવું છું. કન્ટિન્યુ ઓપરેશન કિસમિસ, કન્ટિન્યુ ધોડાકા. મનિયાનું જ કામ, હરામખોર. ઢાલે ઢાલે પાણી પી લે. દિલ દિયા હૈ જા ભી દેંગે એ વતન તેરે લિયે. બસ કર તું ભાઈ, બસ કર. દેશભક્તિ ના ગીતો બસ કર તું. ડાર્લિંગ, મને કેને આ મિશન કિસમિસ નવું ઓપરેશન છે? જો જો જો, તને ના પાડી છે ને, આવું બધું પૂછવાનું નહીં તારે. ઓકે, સોરી સોરી. અરે હા, આજે તો મમ્મીનો ફોન આવ્યો તો એ તો આપણે આવતીકાલે ચેક આપી દેવાના છે. બસ એકવાર આપી દે એટલે છૂટીએ. એ પણ ચેક અરવિંદ સૂચકના નામનો લેવાનો કે પછી મુરલી મનોહરના નામનો? મોના, તું તારા મગજમાંથી આ મુરલી મનોહર નામ જ કાઢી નાખ. સારી સારી, તું નહીં માને. મેં જ્યારે મમ્મીને કહ્યું ને કે તું આ પૈસામાંથી બોમ્બ બનાવશે, ઓહો, તો તું એ ચક્કર ખાઈને જ પડી ગઈ. એની જાતને મોના મોના, તું તારું મોડું બંધ નથી રાખી શકતી. મેં કઈ બધું નથી કહ્યું. અરે મેં તો માત્ર એટલું જ કહ્યું કે પ્રોફેસર તો દેખાવ પૂરતા છે, હકીકતમાં તો સિક્રેટ એજન્ટ છે. મને લાગે છે આ વાતનું વતેસર થવાનું છે ને, પેલો મનિયો ચાવી માર્યા કરે. જો મોના, મને લાગે છે કે મારે તને સાચી વાત કહી દેવી જોઈએ. હું જે છું એ નથી, અને જે નથી એ છું. Of course I know that. મારા સ્પાઈડરમેન. જો પાછી સ્પાઈડરમેન. ઓહ, ચાલ ચાલ ચાલ, જલ્દીથી તૈયાર થઈ જા. આપણે પછી આપણે ડિનર પર જવાનું છે. ડિનર પર જવાનું છે. વંદે માતરમ, વંદે માતરમ. હેલો મોના. ઓહ હેલો મનહર. ઓહ નો 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 નો, સોરી. હેલો એજન્ટ 909. Wow, looking gorgeous, huh? Thank you. શું છે, આજે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે અમે બંને જણા ડિનર પર જવાના છે. એ તું પણ ચાલ ને અમારી સાથે. Well, I'm sorry, હું તો નહીં આવી શકું, પણ અરવિંદ પણ નહીં આવી શકે. કેમ? You see, એક અર્જન્ટ અસાઇનમેન્ટ આવી પડ્યું છે, અને બોસે કહ્યું છે મુરલીને કો તરત કામે વળગી જાય. Oh no. જોડી નહીં એ મેરા દિલ, ચાલ. મુરલી ને કહો કે કામે લાગી જાય. અરે તું જાણ્યા વગર નહીં બોલ ને યાર વચ્ચે. એટલે તને બપ્પીદા નો મેસેજ નથી મળ્યો? બપ્પીદા એટલે બપ્પી લહેરી. હા, ભાલો ભાલો ભાલો. અરે મેં તો મેસેજ લીધો તો કન્ટિન્યુ ધોળાકો. જો છે ને. અરે શું છે ને, હું તને ભડાકે દઈશ મનિયા. તું ઘરની બહાર જાજો, હું નથી આવવાનો. તો સમજ, મિશન બહુ નાજુક છે, મિશન બહુ જ નમણું છે. નમણું શું છે ભાભી? બે છોકરીઓને બોલાવી છે. શું કરે છે તું? ભાભી સામે બોલવામાં કોઈ જ વાંધો નથી, એમને બધી જ ખબર છે. અરે શું હા હા કરે તું? ક્યાં હે ભાભી? દો લડકીઓ કો પટાના હૈ. પટાના મતલબ ટ્રેપ કરના હૈ. માટે જ હોટલ ન્યુ હેવન માં એક રૂમ બુક કર્યો છે. કેમ કેમ રૂમ માં? શું છે ભાભી, પેલા છે ને અમે લોકો એક છોકરીઓને છે ને વાઇન પીવડાવશું, એમાં ઊંઘની ગોળીઓ નાખશું, પછી અમારું કામ પતાવશું. વાવ અરવિંદ વાવ. અરે શું વાવ વાવ કરે છે તું, હરક પદુડી. વાવ વાવ, તું જા, મારે તારી સાથે ક્યાંય આવવું નથી. તું હમણાં હમણાં ઘરની બહાર નીકળી જાજો. ના ડાલે. શું ના?
મારે ખાતર તો દેશને નિગ્લેક્ટ કરે ન ચાલે. જો 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 ડોબા, તારા કરતા તો તારી બૈરીમાં વધારે અક્કલ છે, અને તું આ કામ કરીશ ને તો તને પરમવીર ચક્ર મળશે. રિયલી? એજન્ટ, એજન્ટ 909, મેરે કો ભી એજન્ટ બના દેના. અરે શું કરે છે ગાના, મેરે કો એજન્ટ બના દો. અરે યે અપને કો બકરા બના રહા હે. મનિયા કાન ખોલીને સાંભળી લે, હું સીબીઆઈ માંથી રાજીનામું આપું છું. આઈ એમ રિટાયર્ડ. ના ડાર્લિંગ ના, આવું ન ચાલે. અરે તે તો છોકરીઓને ફસાવવાની ટ્રેનિંગ લીધી છે ને, ગવર્મેન્ટના પૈસા બગાડવા છે. ચાલો ચાલો કામે વળગો. યસ, વળગવાનું જ કામ છે. નહીં એટલે આલે તારી ગન. અરે વાહ, ગન મળી ગઈ. એ ચાલો હું તમને બંનેને મોડું મીઠું કરાવું છું. સલામ મનિયા, આઈ વિલ કિલ યુ, આઈ વિલ કિલ યુ. સુકામ સુકામ આ બધું કરે છે ના, ધડાકા ને કિસમિસ. જો ભાઈ, મારા સંસારનું સત્યાનાશ વાળવાનું રેવા દેતું. દોસ્ત, તારો સંસાર સલામત જ છે. પેલું કહેવાય છે ને, સર સલામત તો પગડિયા હજાર, એમ સંસાર સલામત તો લડકિયા હજાર. તારી બૈરી તને પહેલા જોઈને આમ કેવી લેફ્ટ રાઈટ લઈ નાખતી હતી, હવે તને જોઈને આમ સેલ્યુટ મારે જ ને. અરે વધારે પડતી સેલ્યુટો મારે છે, સવાર સાંજ મારે છે. એલા, જેવો ઘરમાં દાખલ થાવ એટલે આવીને તરત પૂછે, ડાર્લિંગ આજે કયું સાહસ ખેડ્યું, આજે શું કરી. અરે પણ હું રોજ નવા નવા સાહસ ક્યાંથી કાઢું ને. તું નહીં માને, ગઈકાલે રાત્રે 2:30 વાગે મારી ચાદર ઉચકી બેટરી લઈને મારા પગના તળિયા ફંપોસતી હતી. મને કે ડાર્લિંગ હવે ઇન્ક્રીમેન્ટ ક્યારે મળશે. મારે શું કરું પ્લીઝ, આ નાટક બંધ કર ભાઈ, હું થાકી ગયો. કાલથી બધું જ બંધ, પણ આજે તો તારે મારી મદદ કરવી જ પડશે. શું છે દોસ્ત, કે બે છોકરીઓને છે ને ફિલ્મમાં કામ કરવું છે. પણ એમાં હું શું મદદ કરું? અરે પણ મેં બંને છોકરીઓને પ્રોમિસ આપ્યું છે કે હું એમની ઓળખાણ પ્રોડ્યુસર સાથે કરાવીશ. પણ તો કરાવ ને. એ પ્રોડ્યુસર તું છે? ચલ 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 ચલ, નહીતર તારો ભાંડો ફોડી નાખી. મને આવું નહીં આવું, મને મારી સાથે ચાલ. નથી આવવાનું, છોડ કરું છું. મને આ શું ચાલી રહ્યું છે? હા, પ્રેક્ટિસ, કરાટે, જુડો, બ્રુસલી. આઉચ, વાહ વાહ મેરે નૌજવાન, બસ આજ રીતે આજ રીતે પેલી બંને છોકરીઓને આટી માં લેજો. આટી માં લેજો. આટી માં લેવાનું કે છે ભાભી? ચાલ ચાલ ચાલ, હું આવું છું હમણાં જ, પાછો આવું છું. ના, કામ પતાવીને જ આવજે. ચાલો બંને જણા મોડું ખોલો. અરે વાહ વાહ, આ હા હા, ફતેહ કરો મારા ભારતના રક્ષકો. જય હિંદ. હે પ્રભુ, પ્રભુ મારા અરવિંદ નું કામ પાર પાડજો. ઓહો, એને પરમવીર ચક્ર મળશે, છાપામાં એનો ફોટો આવશે, સાથે મારો પણ ફોટો આવશે. થેન્ક યુ. નો થેન્ક્સ ઋતિક. નો અક્ષય, excuse me, no commands. અરવિંદ તો આ ગન અહીં જ ભૂલી ગયો. My God, મારે અત્યારે ને અત્યારે અરવિંદ ને હોટેલ બ્લુ હેવન માં આ ગન પહોંચાડવી જ પડશે. મેં આ રહી હું મેરે હીરો હીરા લાલ. તમારા હસબન્ડ થાય? હા, પણ એ કોઈને કહેવાનું નથી. તમારા હસબન્ડ છે એ? ના, એ સીબીઆઈ ના એજન્ટ છે એ. પણ વાંધો નહીં, તમે તો ઘરના જ છો ને? નહીં, હું ઘરનો નથી, હું ઘરનો નથી. તમારું નામ શું? મારું નામ ચંદ્રકાંત સુરતી, સીબીઆઈ મુંબઈ. તમારું નામ? મોના, મિસિસ સીબીઆઈ. અચ્છા મોનાબેન, મારે તમારી પાસે થોડી ઇન્ફોર્મેશન જોઈએ છે. એ બધું જવા દો, મારે અત્યારે ને અત્યારે મારા હસબન્ડ ની ગન પહોંચાડવાની છે. બેસી આવો બેન, ઉતાવળ નહીં કરો, બેસી આવો. અરે પણ એમને જરૂર પડશે તો સુરતી અંકલ. એટલે જરૂર નહીં પડે, અમે બધી વ્યવસ્થા કરી છે. મને અહીંયા તમારું રક્ષણ કરવા માટે મોકલો છે. રિયલી? હા, અરવિંદ પણ કહેતો હતો કે તાલિબાન ને આ ઘર ની પણ ખબર પડી ગઈ છે. તાલિબાન અહીંયા સુધી પહોંચી ગયા એ લોકો?
ક્યારે લીધો આ ફ્લેટ? ક્યારે લીધો તમે? લીધો ક્યાં છે, ભાડાનો છે. એમ? હા, જુઓ ને, નામ પણ ખોટું ખોટું લગાડ્યું છે. મને શંકા હતી જ, પણ આવું બધું કરવાનું કારણ શું? અંકલ, વધારે નહીં કહું, એટલું જ કહીશ કે 5 કરોડ નો મામલો છે. 5 કરોડ? હા, આવતીકાલે તો પાક્કું પણ થઈ જવાનું છે. એનીવે, મિસ્ટર સૂચક ક્યાં છે? તમને ખબર નથી? ના. અરે બપ્પી, બપ્પી લહેરી. ઓહો, બપ્પી, બપ્પી લહેરી, આ તમે શું બોલો છો બેન? ભાલો ભાલો, કન્ટિન્યુ ધડાકો. કન્ટિન્યુ ધડાકા? હા, હમણાં તો ગયા બંને જણા. બંને જણા? કોણ કોણ? કેમ આમ કરો છો, અરવિંદ ને મનહર? હા, જો કે તમારા માટે તો એજન્ટ મુરલી અને એજન્ટ સિંહ, કરેક્ટ? હા 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 હા. એ અંકલ, એક વાત પૂછું? હા, પૂછો પૂછો. તમારે રોજ કેટલી છોકરીઓને ફસાવી પડે? ના ના, એટલે મારા અરવિંદને તો રોજ ફસાવી પડે. એમ? હા, પેલી આફ્રિકન જાસૂસને તો કિસ પણ કરવી પડી. ઓ, કિસ, કેપ્સ્યુલ, અણુ બોમ્બ. વાવ, અણુ બોમ્બ. મામલો વધારવા કરતા વધારે પડતો કોમ્પ્લિકેટેડ લાગે છે. અરે આજે તો પેલી 2 છોકરીઓ પણ આવવાની છે. શું વાત કરો છો? તમને ખબર નથી? ના. અરે, હોટેલ બ્લુ હેવન માં રૂમ પણ બુક કર્યો છે. કોઈને કહેવાનું નથી, પણ તમને કહેવામાં વાંધો ના આવે. અરે, બંને છોકરીઓને તો ઉઘાડી પાડવાની છે. બેન, અહીં આવો, હું તમને એક વાત પૂછું. પૂછો ને. તમારા હસબન્ડ તમને કહીને આ બધું કરે છે? ઓફ કોર્સ, એમાં શું. ઇનફેક્ટ આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ અબાઉટ ઈટ. માં ગજબનું ફેમિલી છે. શું થયું, શું થયું અંકલ? નહીં, આમ તો મને લો બીપી છે, પણ લાગે છે આજે મને હાઈ બીપી થઈ જશે. ઓહો, તો અંકલ દોડા દોડી ઓછી કરતા હો તો? ઓછી જ કરવા માંગુ છું, પણ આ મુરલી મનોહર કરાવે છે ને મને લાગે છે કે આજે તો વધશે. ચાલો અંકલ, આપણે હોટેલ પર ફોન કરીએ. નહીં, એવું કરવાની કઈ જરૂર નથી, કારણ કે છોકરીઓને ઉઘાડી પાડવાને બદલે એ લોકો ઉઘાડા પડી જશે. અરે અંકલ, પ્રાર્થના કરો કે અરવિંદ નું કામ પાર પડે ને બહુ મોટું નામ કાઢે. કાઢશે, બહુ મોટું નામ કાઢશે, આખા જગતમાં પ્રસિદ્ધ થઈ જશે. અરે, છાપામાં પહેલે પાને ફોટા સાથે છપાશે. વાહ, સીબીઆઈ નો સપાટો ને સૂચક નો છપાટો. બેન, ચાલો હું હવે રજા લઉં છું. ના ના, એક મિનિટ અંકલ, તમને કેટલા છે? શું બાળકો? ના, ટપકા. ટપકા? હા, તમારા પગને તળિયે ટપકા. આ તમે શું બોલો છો? ચાલો હું જાઉં. એક મિનિટ, હું પણ આવું છું તમારી સાથે. મારે પણ જોવું છે કે મારો અરવિંદ જોખમ કઈ રીતે ખેડે છે. બેન, તમારો અરવિંદ જોખમ કઈ રીતે ખેડે છે એ તમે નહીં જુઓ, એમાં તમારી ભલાઈ છે. લેટ મી ગો. એક મિનિટ અંકલ, આજે અમારી એનિવર્સરી છે, તો તમારા માટે સીબીઆઈ ની કેક લઈ આવું. વાહ, હેલો હેલો બોસ, સુરતી રિપોર્ટિંગ. હા, ઘર મિલ ગયા હૈ, લેકિન સસ્પેક્ટ ભાગ ગયા હૈ. મામલા બહુત ખતરનાક લગતા હૈ સર, દો લડકિયાં ભી શામિલ હૈ. મુજે લગતા હૈ આજ વાપસ બોમ્બ બ્લાસ્ટ હોને વાલા હૈ. આપ જલ્દી એક કામ કરો, એક પૂરા બટાલિયન હોટલ બ્લુ હેવન પે ભેજો, મેં વહાં અર્જન્ટ પહોંચતા હું. ઓવર એન્ડ આઉટ. સીબીઆઈ કા કેક આ ગયા. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ. અંકલ, અંકલ, ઓ ગોડ, આ ગન તો એ જ રહી ગઈ. હે ભગવાન, મારે મારે અરવિંદને આ ગન પહોંચાડવી જ પડશે. અરવિંદ, વેઇટ ફોર મી, આઈ એમ કમિંગ ડાર્લિંગ, કમિંગ. બનકર, બનકર કહું છું, આ બનકર, આ બધા પંજાબી સાડે નાલ સાડે. અરે દોસ્ત, મૂડ બનાવું છું, મૂડ તું પણ લગાવ, દ્રાક્ષ નો જ્યુસ જ છે. અરે ભાઈ, મારે કઈ લગાવવું નથી, મને ધગધગ ધગધગ થાય છે. અરે યાર, તને દરેક વાતમાં શાનું ધગધગ ધગધગ થવા માંડે? કારણ કે મનિયા, મને આવી બધી વાતોનો અનુભવ નથી, એટલે.
તો શરૂઆત કરો તો અનુભવ થાય. મારે કોઈ અનુભવ નથી કરવા. અરે યાર, હું મારી બૈરી પાસે જુઠ્ઠું બોલીને આજે મારી વેડિંગ એનિવર્સરીના દિવસે આવી જગ્યાએ બેઠો છું. મારું દિલ ડંખે છે. એ સાચા બોલા જુઠ્ઠાલાલ, 5 કરોડ માટે તારી સાસુ સામે જુઠ્ઠું બોલ્યો ત્યારે કઈ નહીં થયું, ને આ બધી બાબતમાં તને દિલ ડંખે છે કેમ? એ વાત જુદી છે. અરે એ બધું ભૂલી જા ને જલસા કર. અરે સોના જેવી છોકરીઓ ને રૂપા જેવા કામણ, વાણીઓ તો વાણીઓ વટલાઈ જાય બામણ. ચાલ 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 લગાવ 10 લગાવ. મારે કઈ નથી લગાવવું, મારી આંખ ફરકે છે. નક્કી નક્કી કઈક ન બનવાનું બનશે. તો ન બનવાનું જ બનશે. તું નકલી પ્રોડ્યુસર બનશે, છોકરીઓના ઇન્ટરવ્યુ લેશે, એ લોકો પાસે ડાન્સ કરાવશે, અને હું તને રિક્વેસ્ટ કરીશ કે સરજી સરજી લડકીયા ટેલેન્ટેડ નહીં હૈ લેકિન આપ નાખી દીધું. આ બંનેની સામે હું હોશમાં રહીશ તો મારા હોશકો છૂડી જશે. પ્રભુ મને માફ કરજે. ઓકે ઓકે, તમે જલ્દી અહીંયાથી માણસો મોકલો. મિસ્ટર જોશી. યસ સર. મિસ્ટર વાઘમારે. યસ સર. ધીરે બોલ. યસ સર. આપણા માણસો ગોઠવાઈ ગયા. યસ સર. યસ સર. અને ધ્યાન રાખો, આ હોટેલ નું ફાયર છે. અરે તો મને ખબર છે. તને એની ખબર છે, એ મને ખબર છે, પણ તને જે ખબર નથી એ સાંભળી લે. યસ સર. રૂમ નંબર 102 માં પાર્ટી આવી ગઈ છે. યસ સર. હું સામેની રૂમ માંથી નજર રાખું છું. યસ. તું હોટેલ ના પાછલા ભાગ માંથી નજર રાખ. રાઈટ સર. મિસ્ટર વાઘ મારે. યસ સર. તમે આખી હોટેલ ની અંદર ટુરિસ્ટ ની જેમ ફર્યા કરો. યસ સર. અને જે પણ કોઈ આવે તે બધાની ઉપર નજર રાખો. યસ સર. ફોટા પાડી લેજો જે પણ કઈ દેખાય તેના. યસ સર. આ શું કરે છે? કોક્રોચ. અરે વાંધો ના, નહીં માણસો ના ફોટા પાડવાના છે. યસ સર. યસ. આઉટ. Excuse me. અરે સુરતી, તમે લેડી સુવર્ણલતા, તમે અહીંયા શું કરો છો? અરે વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. જય સ્વામી સત્યાનંદ. અરે રામખોર, મારો નહીં લોકોના ફોટો પાડ. યસ સર. યસ સર. સુરતી, તમે તો એવા ને એવા જ લાગો છો. એની મને ખબર છે, હું અત્યારે ખૂબ બિઝી છું. અરે હું પરમ દિવસે જ તમને મળવા આવવાની હતી તમારી સીબીઆઈ ની ઓફિસે, પણ મારા જમાઈ ની તબિયત બગડી ને એટલે રહી ગયો. તમારો જમાઈ? હા, પ્રોફેસર છે. અરે ભગવાન ના માણસ છે. હલો, ક્યાં લડકી આ ગઈ? નજર રાખો. જો અત્યારે હું એક મિશન પર છું, મારે એક બદમાશ ને પકડવાનો છે, એ બહુ મોટું કાવતરું ઘડી રહ્યો છે. હા, જવાનીમાં તમે ઓછા કાવતરા નથી ઘડ્યા મિસ્ટર સુરતી. તમે એ બધી વાત છોડો, તમારો નંબર શું છે? ડાબીમાં 8 ને જમણીમાં 1. અરે હું તમારા રૂમ નંબર ની વાત કરું છું. પણ હું તો હોટેલ લીલા પંડામાં ઉતરી છું, અહીંયા તો સ્વામીજીના સત્સંગ માટે આવી છું. તમે અહીંયા બહુ ખોટા સમયે આવ્યા છો, તમે જાઓ. ઓલ ધ બેસ્ટ સુરતી. નામ નહીં બોલો, ધીરેથી બોલો, બદમાશો ચેતી જશે. આ ભાઈ આવું જાઓ. અરે હેલો, ક્યો ઇતના લેટ ક્યો કિયા? ટ્રાફિક મેં ફસ ગયા થા. ઓ પ્રોડ્યુસર સાહેબ, કબ સે ઇંતજાર કર રહે હૈ? હલો હલો સર, દોનો લડકિયા પહોંચ ગઈ હે, મેં દોનો કો દેખ રહા હું. અરે મતલબ વો દોનો ક્યા કર રહી હે વો દેખ રહા હું. હા, યહી હૈ, યહી હૈ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે મશહૂર શોમેન, જિનકે ઉપર ફાઇનાન્સર લાખો લગાતે હૈ, વન એન્ડ ઓન્લી યશ ટોપરા જી. સલામ ટોપરા જી. ભાઈ છૂટા નહીં હે, જાને તો. સરજી જો 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 આ જોઉં છું ભાઈ, જોઉં છું. અરે સરજી,
इसका नाम है जोजो। नाम है जोजो। जोरा बानू। जोरा बानू। और ये लोलो। लोलो सो नाम छे सालू। लोलो लोलो नहीं लैला। लैला क्या वाला। देखो हम किसका वाला नहीं है और हम काला वाला करता है। दूर से बात करो। लोलो लोलो इधर आ जाओ। टोपरा जी थोड़े रिजर्व्ड है लेकिन हम तो अनरिजर्व्ड है ना। ये क्या है। टोपरा जी को नई नई लड़कियों को चांस देने का बहुत शौक है। सर जी हमें भी चांस दीजिए ना। क्या है। टोपरा जी पहले चांस लेंगे फिर देंगे। चलो 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 अब फ्रेश हो जाओ फिर सर आपका इंटरव्यू लेंगे। ओके हर्ष पूछी गए। ओ गॉड अरविंद नी रूम क्या हर्ष है। हवे इन्हें गम्मे तेम करीने मारे आइडिया थी इन्हें अगन पहुंचाड़वी पड़शे। ये क्या करता है रास्कल। यस यस। क्या यस यस इडियट। यस यस। क्या यस यस शर्म नहीं आता है। लड़की लोग का फोटो निकालता है ये वापस। तेरी हिम्मत कैसे हुई मेरे पास। हेल्प मी हेल्प मी हेल्प मी कर दो हेल्प मी हेल्प मी बोलो शर्म बोल। अरे मैडम तू जो है कब आएगी पास। इडियट। ओ मैडम वाली। ओ मैडम तू जो है तुमने। अरे समझ लो। अरे जो ने आ गुंडो मारा फोटो पड़े छे। ये गुंडो नहीं है गांडो छे। चले चलो चलो इधर से चलो। ને મારો બેટો મોટા હેલ્પ મી ચાને રેપ કર્યો હોય તેમ ઇડિયટ। પણ તમે અહીંયા શું કામ આવ્યા। અરે મારે અરવિંદને ગન પહોંચાડવાની છે ને ને તમે કેમ કહ્યા વગર નીકળી ગયા। ચક મારવા। ઓહો અરવિંદ છે ક્યાં। રૂમ નંબર 102 માં છે। પણ તમે અહીંયા થઈ જાઓ। ના હું તમારી સાથે આવું છું। અરે ચલો અબ ટોપરાજી તુમ્હારા ઇન્ટરવ્યુ લેંગે। सर जी स्क्रीन टेस्ट नहीं है। क्या है यश जी की आंखें ही स्क्रीनिंग कर दी है। सर जी स्टोरी क्या है। स्टोरी तुम्हारे बाजू में राइटर है उसको पूछो। शूटिंग कब होगा सर जी। देखो भाई शूटिंग होएगा कि नहीं होएगा कुछ बोल नहीं सकते अभी बहुत मंदी है। इंटरव्यू डिफिकल्ट है या इजी। तुम्हारे लिए इजी हमारे लिए डिफिकल्ट। चलो 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 सर जी इंटरव्यू स्टार्ट करो। यस सर। आपका पहला सवाल। पहला सवाल ओके। लड़कियां ये बताओ भारत का बड़ा प्रधान कौन है। बड़ा प्रधान ये क्या होता है। बड़ा प्रधान बहुत बड़ा डायरेक्टर है। सवाल पूछे छे कैक समझाए वा पूछने। पूछू पूछू ये लोगों ने समझाए वो पूछ। लड़की लोग ये बताओ ये क्या है। ये शराब है। वेरी गुड पास। दोनों लड़कियां पास। इंटरव्यू खत्म। ये लो मैं जाता हूँ। जो जो अंकल आई लव जबरा हिम्मत वाला छे। हाँ बारी खुली राखी ने बैठा छे। चलो 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 बहुत हो गया। अभी सर जी को डांस करके दिखा। वाओ अरे अरविंद बक्का बक्का। ओ बक्का जो तो करा ये अरविंद ऊपर केड़ी ढड़ी पड़ी छे। जो तू मारा थी नथी जो तू। अच्छा
ऐसा डंक नहीं मारने का। सर जी हम डांस कैसा करता है? जय ललिता जैसा। लेकिन जय ललिता को डांस कहाँ आता है? तो तेरे को भी किधर आता है साली? आपको नागिन डांस अच्छा नहीं लगा? इंडियन करके दिखाए। मैं हाथ जोड़ता हूँ, प्लीज स्टार मेरी बात सुनो, मेरे को इंडियन, चाइनीज, मुगलाई, इटालियन कोई डांस देखने का नहीं है। अरे जो जो दोस्त मजा उसे जो। अरे सुन मजा उसे बस कर भाई, मेरा माथा मसड़का वागे, तारे नागा ने नावानु सु ने नीचोवानु सु। नागा? ये नागा क्या होता है? क्या ये नागा हमारी फिल्म का टाइटल है और शूटिंग भी नागालैंड में होगा। वाह, इट्स सो थ्रिलिंग। अंकल जो के तुम्हारा माटे तो आ रोज नु छे नहीं? नथी मारी जिंदगी मां मैं पहली वक्त आवु जोयो। एक मिनट, टाइम प्लीज, टाइम प्लीज। मनिया मने मने आलोकनी कुंडली बराबर नहीं लगती भाई। कुंडली? ये कुंडली कौन है? कोई नई हीरोइन है? अरे कुंडली नहीं मालूम है तुम दोनों? कुंडली मतलब ग्रह, ग्रह शनि मंगल कुछ है? शनि मंगल दोनों फ्री है, सिर्फ फ्राइडे को अपॉइंटमेंट है। फ्राइडे को? देखो मिस जोजो, जे जे अभी हम जाता है, हमारे माथे में सणका मारता है और पैर में चक्कर आता है। नहीं हम जाता है। नहीं। जय श्री कृष्ण। ये जय श्री कृष्ण कौन है? जय श्री कृष्ण एक बहुत बड़ा म्यूजिक डायरेक्टर है। मेरे नौजवानों, हेलो चार्ली, रेडी टू अटैक। अरे जुओ जुओ अंकल जुओ, बन्ने जना देश नी केवी सेवा करी रहा छे। या लोको देश नी आवी रीते सेवा करे छे ने, इतले देश ना आ हाल छे। हेलो एवरीबॉडी, आई एम टूरिस्ट फ्रॉम ताइवान, आई वांट फोटो फोटो। નહીં આટલું બધું કામ કરે પછી આરામ તો જોઈએ ને? હા હેલો સર, વાઘમારી ને ફોટોગ્રાફ લઈ લઈએ ઓર અનઆઉટ। અરે ભાઈ મિસે સુરતી ક્યાં ગયા? मैडम रूम नंबर 102 में मिशन चालू, आप हटिए यहाँ से। रूम नंबर 102। अभी एक एकदम नई पिक्चर बनाएंगे देवदास, पांचवी बार। चलो देखो अभी क्या है, देखो देवदास में तुम पारो। हाँ, ओके, तुम देवदास और मैं चंद्रमुखी। मैं देवदास नहीं, आप देवदास। अच्छा ओके, आई डोंट माइंड। तो अभी शुरू करते हैं, ऐसा पोजीशन ले लो, पारो इधर आओ। ओके शू करो छो, शू हालत में तुमने जोई रही छू हूं। ओ गॉड, મારા મમ્મી ત્યાં શું કરી રહ્યા છે? રા તમારા મમ્મી નથી, આ તો લેડી સુવર્ણા લતા છે। અરે એ જ મારા મમ્મી છે। શું? યે કોન હે? યે લલિતા પવાર હે। ચલ આઉટ। હવે આઉટ તો તમે લાગી રહ્યા છો સૂચક। કોણ સૂચક? ડોકરી? અરે ડોકરી ડોકરી, યુ ભગરી, યુ બકરી, ગેટ આઉટ। અરે શું ગેટ આઉટ, શું બોલો છો તમે? હા તમે શું બોલી રહ્યા છો? અરવિંદ કુમાર? કોણ અરવિંદ કુમાર? હું અરવિંદ કુમાર નથી, હું અરવિંદ કુમાર નો જોડિયો ભાઈ છું। યસ ડુપ્લિકેટ, રામ ઓર શ્યામ, સીતા ઓર ગીતા, મેં ગીતા, અરવિંદ સીતા। તમે શું બકો છો? અરે કંટાળી ગયો છું સાલા અરવિંદ થી, મને શિખામણ આપ્યા કરે છે ભાઈ। ભાઈ ચારિત્ર ગુમાવશો તો જીવનમાં બધું જ ગુમાવશો, એના બાપાની ટાંગ એટલે કે અમારા બંનેના બાપાની કોમન ટાંગ। તે તમે કોણ છો? તમારું નામ શું છે? એ ટેલર, યે યસજી હે, યસ ટોપરાજી। ટોપરાજી? યસ। હા તે પણ મોનાએ તો કોઈ દિવસ કહ્યું નથી કે એના વરને
જોડિયો ભાઈ છે? તો ક્યાંથી કે કયા મોળે કે? કારણ કે મેં ફાડી નાખ્યો છેડો, અરવિંદ સાથે છેડો ફાડી નાખ્યો. હે સાલો, પંતુજી પ્રોફેસર બન્યો અને હું ટોપ નો ડાયરેક્ટર. યસ યસ, યે બહોત બડી ફિલ્મ બના રહે હે. નાગા 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 પ્રભુ. અરે સાલો, અરવિંદ ભગત બની ગયો છે. એની બૈરી નો, એની ભગરી જેવી સાસુ નો, અને એ સાસુ ના સ્વામી નો સત્યાનાશ સ્વામી. એ સત્યાનાશ નહીં, સત્યાનંદ. આ વોટ એવર. અરે નીકળ અહીંયાથી. ખબરદાર, હું અરવિંદ ની સાસુ છું. ઓહ બોલો, આ જ છે અરવિંદ ની સાસુ? તે તારામાં અક્કલ નથી? અરવિંદ જેવા માઈક આંગલા ને તે તારી છોકરી આપી? હા હા, આજે મને ખબર પડી કે મારા જમાઈ કેટલા મહાન માણસ છે. ક્યાં તમે ને ક્યાં એ. હા એ વાળી, ચાલ તો જા એની પાસે જ જા. આતે જઈશ જ. હવે એને 5 નહીં 10 કરોડ રૂપિયા આપીશ. ચાલો ચાલ ચાલ અરવિંદ સાથે રૂમ માં શું કરતા હતા? લે તું પણ છેતરાઈ ગઈ ને. એ અરવિંદ નથી, એ ટોપરા છે. ટોપરા? હા, એનો જોડિયો ભાઈ. આ તમે શું બોલો છો? સુરતી, તમે જઈને મવાલી ને પકડો. અરે મવાલી નથી, સીબીઆઈ નો એજન્ટ છે. સુરતી, સીબીઆઈ હવે આવા ધંધા કરે છે? ઓહો, હવે હું ગાંડો થઈ જઈશ. ચૂપચાપ હમારે સાથ બહાર ચલો. બહાર હમારી કાર ખડી હે. અચ્છા કાર ખડી હે, ઓય હમ લોકો જરા મહાલક્ષ્મી સ્ટેશન તક છોડ દો. ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ એજન્ટ 555. 555? અને કોણે કહ્યું? હમ લોગ આઈએસઆઈ કી એજન્ટ હે. ક્યા? ઓર હમે યે ભી પતા ચલ ગયા કી તુ ન્યુક્લિયર બોમ્બ બના રહા હે. નહીં 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 નહીં, તુમ્હારી ભૂલ હો રહી હે. આપકો બદઝમી હુઈ હે. ભાઈ બદઝમી નહીં, ગલત ફહેમી હુઈ હે. ચુપ. ઓહ ગોડ, તુમ્હારે ઘર મે જીતે ભી ફોન કોલ્સ હુએ હે ઉસકી રેકોર્ડિંગ હમારે પાસ હે. ઓર હમે યે ભી પતા હે કે તુમ દોનો સીબીઆઈ કે એજન્ટ હો. નહીં નહીં નહીં, સચ્ચી બોલતા હો. ભગવાન કસમ, ધરતી માતા કસમ ખા કે કહેતા હું, હમકો સીબીઆઈ કે સાથ નાવા નીચો નેકા સંબંધ નહીં હે. નાવા? નાવા સેવા મે ગવર્નમેન્ટ કે લેબોરેટરી હે. અરે બેન, નાવા મે ગવર્નમેન્ટ કી લેબોરેટરી નહીં હે, તો લેબોરેટરી કિધર સે આઈ? અબે ડક્કન, જ્યાદા શાન પટ્ટી મત કર. હમારા બોસ અજમલ ખાન તુમ્હારા ઇંતજાર કર રહા હે. અજમલ ખાન? ચલે ચલ જલ્દી. એ સુને, મેરી બાત સુન લે. કે ચલે ચલે કરતી ઇધર લે ભાઈ. મોના મોના, અરે ક્યાં લઈ આવ્યા છે અમને ભાઈ? દેખો જોજો જોજો, અરે ક્યાં કર રહા હે ભાઈ? મારી બાત સુનો, મારી આખી પટ્ટી ખોલો પ્લીઝ, પટ્ટી ખોલો. ચલ ચુપ. મેરે કો ટાઈમ દેખના હે.
પ્લીઝ અરવિંદ, અરવિંદ પ્લીઝ મારો હાથ પકડ દે. હા પકડો છો મને. અરે યે મેરા હાથ હે. કોઈ વાંધો નહીં, ક્યા ફરક પડતા હે. અરવિંદ પટ્ટી ખોલો કમીને કી. બસ હમ દોનોં કો લેકે આયે, લેકિન પટ્ટી ખોલો બોલા ના. અરે ખોલો ના. થેન્ક યુ વેરી મચ ભાઈ, થેન્ક યુ. ઓ માય ગોડ, ઓ ગોડ, શું થયા છે અરવિંદ? કોણ સી જગા પે લે હમ લોકો? યે રેતી બંદર હૈ. રેતી બંદર? હા બંદર તો દિખતા હૈ, લેકિન રેતી કહાં હૈ? અબે ચૂપ, મેં અજમલ ખાન હું. અજમલ ખાન? પ્રોફેસર, મુજે બોમ્બ બનાને કા ફોર્મ્યુલા ચાહિયે. દેખો મેં કબ સે બોલ રહા હું, મેરે કો બોમ્બ બનાને કા ફોર્મ્યુલા માલૂમ નહીં હૈ. તુમ લોહી મત પીઓ પ્લીઝ. યે એસા સીધે માનેગા નહીં, इसे इलेक्ट्रिक का करंट देना पड़ेगा. नहीं 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 नहीं, नहीं प्लीज मेरे अरविंद को कुछ मत करना. मैं आपको फॉर्मूला देती हूँ. अरे सो देती हूँ, गोल केरी नहीं, नहीं बॉम्ब नहीं, फॉर्मूला मांगे. तू समझदार लागे छे छोकरी, जो तू मने बॉम्ब बनावानी फॉर्मूला आपीश ने तो हूँ तारा खाविन ने सही सलामत रिहा कर देश. बस आप, हाँ, मैं मेरे घर पर है, मुझे घर से लाना पड़ेगा. ठीक है, मारो मानस तारी साथे आउछे, पण अर्धा कलाकमा जो तू फाइल लेने पाछी नहीं आवे ने तो तारा वरनी लाश तारा घरना दरवाजा नी बाहर पड़ी हशे. मैं लेके आऊंगी. ठीक है मुर्तजा, इसके साथ जा. अरे मुर्तजा क्या है मोना, तू आज शू करे छे? तो कई फाइल नहीं वा. मैं मुर्तजा संभाल के लेके जाना है. अरविंद, अरविंद प्लीज ઇજ્જત ના તો ધજાકરા ઉડી ગયા, તારા તો હું ચામડા ઉખાડી નાખી. શાંત પડો સુરતી, શાંત પડો. તમે તો વચ્ચે બોલતા જ નહીં, બધો ડાટ તમારા જમાઈએ વાળ્યો છે. મારી હાજરી હોવા છતાં બબ્બે ગુનેગારો છટકીને ભાગી ગયા, કેવા શું માંગો તમે લોકો? બવા ગુનેગારો નો કે તમારો? તો મારી આખી એવરેજ બગાડી નાખી, 100% પરથી 0 કરી નાખી. તે થાય એકાદ કેસમાં ઉએ થાય. આ મારો પહેલો કેસ હતો, અને પેલી તમારી છોકરી છે ને એને તો હું તાળામાં પૂરી દઈશ, તાળામાં જુઓ ને કેવી ધડાધડ ગોળીઓ ચલાવી. ઓ બાપ રે, મારા હાથમાં ગોળી વાગી, સારું થયું હોત કે મારી છાતીમાં ગોળી વાગતે. તો તમારે એક જગ્યાએ સખણા ઉભા રહેવું જોઈએ ને. તું બોલો, તું નથી બોલ્યો. અરે મન તો એવું થાય છે કે બરફની લાદી પર તને ચત્તો સુવડાવીને. અરે શાંત પડો સુરતી, શાંત પડો. તમે મારી પીઠ નહીં થાબડા કરો, આખી વાત પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચી ગઈ છે. જોયા કર, જોયા કર, ટોટલ 120 વર્ષની સજા થશે. એટલે બંનેને 60-60 વર્ષ. અરે તને એકલાને 120 વર્ષની સજા થશે જોને તું. ભલે સાહેબ, મંદીમાં બહાર જીવવા કરતા જેલમાં જીવવું સારું. ચુકેશ, હવે હું તને પૂછું ને એ બધા સવાલોના મને જવાબ આપ. પેલી બંને છોકરીઓને કોણે બોલાવી હતી? મેં બોલાવેલી, એમાં પ્રોફેસરનો કોઈ જ વાક નહોતો. જોયું, હું નહોતી કહેતી. તો બે ચૂપ બેસો ને. શું કામ બોલાવી હતી? ગમ્મત કરવા. એટલે તું પાકિસ્તાની છોકરીઓ સાથે ગમ્મત કરે? અરે સાહેબ, મને ક્યાં ખબર હતી કે છોકરી પાકિસ્તાન થી આવેલી છે? હવે આમને જોઈને તમે કહી શકો કે આ લંડન થી આવેલા છે? એ મોદી? એ મોદી નથી, આ તો સીબીઆઈ એજન્ટ સિંગ છે. કે નહીં સાહેબ, હું કોઈ સિંગ નથી, કોઈ ચણા નથી, હું કોઈ સીબીઆઈ નો માણસ નથી. એમ સમજો ને કે હું માણસ માં જ નથી. બસ એમ. તો હવે હું તને પૂછું, એના બધા સાચે સાચા જવાબ આપજે, સમજો? ભલે. તારું સાચું નામ? મનહર મોદી. બાપનું નામ છે ને? તો બસ ને, ઇન્દ્રવદન. અને માનું નામ મંદાકિની. મારે તારી માનું કોઈ કામ નથી, સમજો? બોલો. પપ્પા પણ આવું જ બોલે છે. શાંત પડો સુરતી, શાંત પડો. અને સાથે તમારું પણ. સાહેબ એક કામ કરો, આ હાથમાં રાખવા કરતા પહેરી લ્યો. એમ બહુ ડાપણ સૂજે છે. પહેલા મને જવાબ આપ,
5 કરોડ રૂપિયા, બોમ્બ બ્લાસ્ટ, પાકિસ્તાની છોકરીઓ, આખો મામલો શું છે? સાહેબ કોઈ મામલો નથી, બધું વાતનું વતેસર છે, હું તમને સમજાવું છું. શું છે સાહેબ, પેલા પ્રોફેસરને એક આફ્રિકન છોકરીએ કિસ કરી અને આ દ્રશ્ય આ પ્રોફેસરની વાઈફે જોઈ લીધું અને એનો સંસાર બચાવવા માટે આ સીબીઆઈ નું નાટક ઊભું કર્યું. ઓ માય ગોડ, એટલે તમે લોકો એ સીબીઆઈ ને સેક્સ સ્કેન્ડલ માં ફંડાવી હવે સીબીઆઈ ની ઉપર ઇન્ક્વાયરી થશે? શાંત પડો સુરજી, તમે દૂર ક્યાં બેસી જાઓ છો? હવે તું મને જવાબ આપ કે પેલી બંને છોકરીઓનું એડ્રેસ છે તારી પાસે? ના, પણ મારું એડ્રેસ એની પાસે છે એટલે વધારે ડર લાગે. એમ પ્રોફેસર ને જે છોકરીએ કિસ કરી એ કોણ હતી? એનું એડ્રેસ છે તારી પાસે? ના, પણ તમને મળે તો મને આપજો. સુરતી, મારું એડ્રેસ આપો. અરે મારે તમારું એડ્રેસ નથી જોઈતું. સાલી પણોતી બેઠી છે મારા માથા પર. આવતીકાલથી રજા લીધી હતી. મહાબળેશ્વર જવાનો હતો મારી બૈરીને લઈને, પણ હવે નહીં જવાય. સાહેબ હું લઈ જાઉં. ધીરે ધીરે. અરે તમે એની પીઠ નહીં થાબડ્યા કરો. પીઠ તમે થાબડો છો, એનો ગુસ્સો એ મારા પર કાઢ્યા કરે છે. સુરતી સુરતી, આ બધી પૂછપરછ પછી થશે, પણ તમે પહેલા જઈને તપાસ કરો કે મારી દીકરીને જમાઈને પેલા પાકિસ્તાનીઓ ક્યાં લઈ ગયા છે. તમારો જમાઈ એને શોધવાની જવાબદારી પણ હોમ ડિપાર્ટમેન્ટે મારા માથા પર નાખી છે કે મિસ્ટર સૂચકને શોધી કાઢો. ક્યાંથી શોધું? ભીંડી બજારમાં? ચુપે બુડ્ઢે, હું બાંધ રખ, કોઈ અપની જગહ સે નહીં લેગા. મેરે આદમી બહાર ખડે, કિસી ને ભી ચાલાકી કરને કી કોશિશ કી ના, ઇધર હી ઠોક ડાલુંગા સબકો. એ સ્વામી કઈ કરો. મમ્મી, કરી કેપ્સ્યુલ લેવાનું ભૂલતી નહીં હો. એ ફાઇલ કિધર હે? અયે વો અંદર હે. હા તો ચાલ અંદર ચાલ. આ ચલતી હું મે. આ મને આ કેપ્સ્યુલ કેમ આપીને ગઈ? તમને કઈક થયું હશે. એક મિનિટ, આ તો મારો આઈડિયા છે. એક સેકન્ડ. હા, ધેર ઇટ ઇઝ. યસ, રેતી બંદર, ગોડાઉન નંબર 6, ISI. ચાલો, તો પાકિસ્તાની છે. બાપરે, હું કઈ કરું છું? તમે કઈ બોલતા નહીં. હા ભાઈ, આમાં ટાઈમ બોમ્બ છે. અત્યારે અહીંયા ફોડવો છે? હવે મોના જાય તેને આપણે આ બેગ આપી દઈશું. એ લોકોને કદાચ ત્યાં કામ લાગે. હા તો પણ મોનાને કેવી રીતે ખબર પડશે કે આમાં ટાઈમ બોમ્બ છે? યસ, આઈડિયા. પાછી કેપ્સ્યુલ એને આપી દઈએ. લખી લે. હા જલ્દી લખી કાઢો જલ્દી. ઓ યસ. અલે ચાલ ચાલ અંદર ચાલ 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 ચાલ. એ ચીકલે ચાલ, ઇધર ઉધર ચાલ ચાલે. એ તું ઉધર સરક. એ બુડ્ઢે તું ઉધર સરક. ચાલ ચાલ. સાહેબ પેલા ટ્રાફિક હવાલદાર. ચૂપ. અંકલ, મમ્મી, મનહર, આવજો. બેટા એક મિનિટ, અરવિંદની લેબોરેટરીમાંથી કોઈ આ બેગ આપી ગયું છે. બેગમાં શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે અને જરૂર પડે ત્યારે ખોલજે. અને હા, આ કેપ્સ્યુલ લેવાનું ભૂલતી નહીં. હા હા. સાલા કૈસા ફેમિલી હે, એક દૂસરે કો ખાલી દવાઈ દે રહે. એ ચલ. હા ચલો સાહેબ, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ નહીં, ખુદા હાફિઝ. ખુદા ખુદા હાફિઝ. હા ભાઈ, હાફિઝ હાફિઝ. ચાલ ચાલ જલ્દી ચાલ. અરે પણ નહીં, હાફિઝ. હા ભાઈ. બંદર ગોડાઉન નંબર 6 પે જલ્દી એક બટાલિયન ભેજો. Yeah!
प्रोफेसर, तेरी वाइफ अब तक क्यों नहीं आई? अभी क्योंकि वो वाइफ है, और वाइफ लोग है ना हमेशा टाइम नहीं समझती है, हमेशा लेट ही आती है। अबे चुप, प्लीज मने बोलवा दो। कॉलेज में हूँ, रोज 50 मिनट लेक्चर आपू छू, आज तमे मने 5 मिनट नहीं बोलवा दीदो। बोलवु छे ने? तो बोल, हाइड्रोजन बॉम्ब बनावानी फॉर्म्यूला बोल। अरे भाई पाछू चालू करियो, मैं तुमने कहू ने हाइड्रोजन बॉम्ब सो सादो हांडवो बनावानी फॉर्म्यूला पण मने खबर नथी। अच्छा तो तेरी वाइफ ने क्यों बोला कि फाइल घर पर है? ओ झूठा बोली है, झूठा बोली है वो, क्योंकि वो गुजराती आदर्श नारी है, मुझे बचाना चाहती है। झूठ तो तू बोल रहा है कमीने, साला सीबीआई का इतना चालाक एजेंट आज तक नहीं देखा मैंने। देखो मैं एजेंट नहीं हूँ और चालाक तो जन्म से नहीं हूँ। ये ऐसे नहीं मानेगा। जो जो स्विच ऑन करो। यस सर। H2O એટલે વોટર, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. અબે ચૂપ, સલો કઈક અલગ માટીનો બનેલો છે, વતન પરસ્ત લગતા હૈ, જાન દે દેગા લેકિન જુબાન નહીં ખોલેગા. લોલો ઇન્જેક્શન. તૈયાર હૈ બોસ. चलो इंजेक्शन छे, जादुई इंजेक्शन छे, जादुई जादुई, इसके लगाने से आदमी सच उगलने लगता है। सच उगलने लगेगा, तू भी उगलेगा। प्रोफेसर अरे सामे जो बता, तू तारी पत्नी ने प्रेम करे छे? तुम्हारी वाइफ ने खूब प्रेम करू छु, એટલે જ આ મોકાણ થઈ। મોકાણ ક્યા મતલબ? મોકાણ માલુમ નહીં હે તુમ લોગ કો, તુમ મોકાણ નહીં જાનતા હૈ, યુ ડોંકી। હે ડોંકી, અરે યે તો સચ બોલને લગા। અબે ચૂપ, બોલ પ્રોફેસર, તારી લેબોરેટરી ક્યાં છે? મારી લેબોરેટરી બીજા માળે છે। ગુડ, ત્યાં તું શું કરે છે? મારી લેબોરેટરી માં કહી દઉં, અહીંયા હજી નીચે હું મારી લેબોરેટરી માં છોકરીઓને કિસ કરું છું। બોસ યે એસે જવાબ નહીં દેગા, પહેલે ઉલટી સીધી બાતે કરો ફિર જવાબ દેગા। પ્રોફેસર યસ, તને ક્રિકેટ ગમે? અરે બહુ ગમે મને નાનપણથી ક્રિકેટ, પણ હું સાલા ઓલવેઝ LBW થઈ જતો હતો, આઈ લવ ક્રિકેટ। તારો ફેવરેટ ક્રિકેટર કોણ? વન એન્ડ ઓનલી આઈલા, આઈલા સચિન તેંડુલકર। ગુડ, ઓકે ધાર કે તમારા સચિન તેંડુલકર ને અમે અમારી ટીમમાં લઈ લઈએ। ઓકે, અને અમારી ટીમમાંથી એના બદલામાં બે પ્લેયરની પસંદગી કરવાનું કહીએ તો તું કોને પસંદ કરે? તમારા એમ્પાયર્સને। ચીટર્સ, સલા ચીટર્સ છે, ચીટર્સ। સબ સચ બોલતા હૈ લેકિન ફોર્મ્યુલા હી નહીં બોલતા, શું કરું સમજાતું નથી। બોસ, લડકી આ ગઈ હૈ, લે ચલે। યા અલ્લાહ, તેરા લાખ લાખ શુકર હૈ, બચી ગયો સાલા, તું બચી ગયો। અરવિંદ, મોના મોના પ્લીઝ મને છોડાવ, મોના પ્લીઝ। હા હા છોડાવું છું તને, પેલા બેગ લાવ। હા બેગ આપીશ, પણ પેલા
પહેલા મારા અરવિંદ ને છોડ. વાહ, ક્યા મોહબ્બત હૈ. છોડો એને. છોડ ભાઈ. થેન્ક યુ. થેન્ક યુ આંટી. આંટી, થેન્ક યુ વેરી મચ. અરે મોના, તું આવી ગઈ? મોના, મોના, આ બેગમાં શું છે? બોમ્બ. એટલે બોમ્બ બનાવવાની ફોર્મ્યુલા છે. એટલે તને બોમ્બ બનાવતા આવડે છે? શું? ચાલે બેગ લાવ છોકરી. નહીં નહીં, હું આ બેગ તને નહીં આપો દઉં. નહીં આપો દઉં મોના. અરવિંદ એને આપી દે. નહીં નહીં નહીં, હું મારી ખાતર મારા દેશનું નુકસાન નહીં થવા દઉં. ભલે મારું જે થવાનું એ થાય. નહીં, હું બેગ નહીં આપું. અરવિંદ બેગ છોડ. નહીં આપું બેગ. બેગ દે દે. ચાલ જલ્દી સે બેગ દે. ચાલ. બોસ. બોલો 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 સાહેબ. અરે નહીં નહીં પ્રોફેસર સાહેબ, હમણાં અરે બિલકુલ ટાઈમ જ નથી. આવશે આવશે, તમારી ક્લબમાં આવશે. મારા અસત્યના પ્રયોગો ઉપર લેક્ચર આપવા જરૂરથી આવશે, પણ હમણાં નહીં. સમજો ને, એવનની પાસે ટાઈમ જ નથી. એક મહિના પછી આવશે. જોશે તો હું પણ સાથે આવશ. બસ ઓકે ઓકે ઓકે, જરૂરથી. બસ હવે ચાપી જાઓ, મૂકો. અરે મનહરભાઈ, મારા જમાઈએ તો આખી દુનિયામાં ડંકો વગાડી દીધો છે. બોલો, સાલાનો મૃત્યુ ઘંટ વાગવાનો હતો, એની બદલે જયજયકાર થઈ ગયો હે. તમે નહીં માનો, પણ છેલ્લા 4 દિવસમાં 40 સંસ્થાઓએ એનું સન્માન કર્યું છે. ઓહો, આજે પણ શ્રી અમિતાભ બચ્ચન ને ત્યાં જમવા ગયા છે. વાહ. કેવી સરસ જોડી લાગે છે, જાણે લક્ષ્મી નારાયણ ની જોડી, જાણે ગાય બળદ ની જોડી. સર સૂચક, તમે તો આખી દુનિયામાં ફેમસ થઈ ગયા છો. એનો યશ તમને જાય છે સાસુજી. મને? યસ. તમે જો આવ્યા જ ન હોત તો આખું મિશન શરૂ જ ન થાત. બસ હવે બસ સાસુજી, લોકોએ મારું કર્યું, હું તમારું કરવા માંગુ છું. સન્માન. આ શું કરો છો તમે? મોના, શૂટિંગ વાળા આજે જ આ ઘર ખાલી કરાવવા આવવાના છે. વાંધો નહીં, વાંધો નહીં. અરે ચીફ મિનિસ્ટર તો અમને આનાથી પણ મોટું ઘર આપવાના છે, હે ને? બોલો છે ને, આને કહેવાય અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. અરે ભાઈ હા, એટલે મહિલા મંડળ વાળાનો ફોન હતો. બધી મહિલાઓ તારું સન્માન કરવા માંગે છે. મારે નથી જવું, મારે બદલે તું જઈ આવજે. હવે મારે કોઈ મહિલાને મળવું નથી. સારું થયું. તમે બંને જણા મને અહીંયા સાથે મળી ગયા. તમારા બંનેનું એરેસ્ટ વોરન્ટ મારી પાસે છે. જી જી, એરેસ્ટ વોરન્ટ? હા, ઇમ્પર્સોનેટિંગ, ચીટિંગ, ફ્રોડ, એટલી વધારે કલમો મેં તમારા ઉપર લગાવી છે. સુરતી સાહેબ, સુરતી સાહેબ, જુઓ મારી વાત સાંભળો. હું કબૂલ કરું છું કે હું જુઠ્ઠું બોલ્યો, પણ જરા વિચાર કરો સાહેબ, કે તમારા સાચા બોલવાથી દેશને જેટલો ફાયદો નથી થયો, એટલો ફાયદો મારા જુઠ્ઠું બોલવાથી થયો છે. એવું તમે માનો છો, પણ મારે મારા ડિપાર્ટમેન્ટને શું જવાબ આપવાનો? સાહેબ, એનો આઈડિયા શું છે? સલાહ સાહેબ, પહેલા એકવાર આઈડિયા સાંભળી લ્યો. હા, શું કહું છું, તમારા ડિપાર્ટમેન્ટને કહી દો કે આને સીબીઆઈ નો એજન્ટ બનાવવાનો આઈડિયા તમારો હતો. એટલે તું છટકી જાય ને હું ફેરવાઈ જાઉં એમ ને? અમને રોકડ રકમમાં જે ઇનામ મળવાનું છે એમાંથી 12% તમને આપ્યા. સાલા, તું મને લાંચ આપે છે? તું મને લાંચ આપે છે? તને તો આખા જગતમાં ક્યાંય છૂટો મુકાય એમ નથી. ચાલ ઉભો થા, અત્યારે ના લઈ જા, તને જેલ ભેગો લઈ જા. ડોન્ટ વરી, જઈ જા, લઈ જા. તું ચાલ ચાલ ભાઈ, ચિંતા નહીં કર મનહર, હું પોલીસ કમિશનર ને કહીને તને છોડાવી લઈશ. એક મહિના પછી ફોન કરીશ. અરવિંદ ડાર્લિંગ, આજો 5 કરોડ નો ચેક. માય ગોડ. પણ એ આ પાસ થશે ને? હે અરવિંદ, કરું. પણ શું છે તારે? એક વાત પૂછું. બોલ. સાચું કેજો. હા ભાઈ હા, હવે હું સાચું જ બોલવાનો છું. અરવિંદ, પેલી પેલી છોકરીએ તને કિસ કરી હતી કે તે પેલી છોકરીને આમ કિસ કરી હતી? સાચું બોલવાનું છે? હા. મોના,
એ છોકરીને મે કિસ કરી હતી. શું? અરે ભગવાન, સાચું બોલવાની આ જ ઉપાધિ છે. દોસ્તો, એક વાત બરાબર ધ્યાન રાખજો કે બૈરી સામે જુઠ્ઠું બોલતા પહેલા બે વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 100 વાર વિચારજો.